ખાસ વૃંદાવનમાં હતો પણ લાગ્યું એવું કે વૃંદાવનને ભાલકા વાળા ભાલકામાં લઈ આવ્યા હો, કારણ કે બધા માટે શક્ય હતું નહીં કે બધાને લઈ આવીને રમાડી શકીએ. પણ કૃષ્ણ અને આ ગોપીઓનો રાસ 6 મહિના સુધી ચાલ્યો, અને 6 મહિના સુધી રાસ ચાલ્યો એમાં સાક્ષાત શિવજી પણ આવ્યા, એટલે હરિ અને હરનું મિલન થયું. એટલે મને એવું લાગે છે કે તમે બદ્રીનાથ જાઓ ને, હરિ અને હર અલગ છે જ નહીં. બધા બેસી જાઓ ભાઈ, બેસાડવા માટે 2 મિનિટ. દયાળુ દ્વારિકા વાળા રે, 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 દયાળુ તમે છો નંદના લાલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, તમે છો નંદના લાલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, તમે છો ભાલકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, તમે છો ભાલકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા. તમે બદ્રીનાથ જાઓ ત્યાં કેદારનાથ છે, એટલે જ્યાં હરિ છે ત્યાં હર છે. તમે દ્વારિકા જાઓ તો ત્યાં નાગેશ્વર છે, તમે ભાલકા અહીંયા આવો તો ત્યાં સોમનાથ છે, રંગનાથ જાઓ તો ત્યાં રામેશ્વર છે, અને શ્રીનાથજી જાઓ ત્યાં એકલિંગલી છે. એટલે હરિ અને હર અલગ છે જ નહીં. આ રીતે 6 મહિના સુધી રાસ ચાલ્યો છે, અને પછી શિવરાત્રિનો દિવસ આવ્યો છે, શિવરાત્રિના ઉપવાસ ચાલે છે. સરસ્વતીજીમાં સ્નાન કરે છે નંદ બાબા, કિનારા ઉપર સુઈ જાય છે. પણ થયું એવું કે એક અજગર આવી અને નંદ બાબાને ચારે તરફથી પકડી અને ફરતી બાજુ વીંટળાઈ જાય છે. આ તરફ કૃષ્ણ કૃષ્ણ યાદ કરે, ને એ સમયે કૃષ્ણ આવીને જેવો ચરણનો સ્પર્શ થયો કૃષ્ણનો, એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થઈ અને પ્રાર્થના કરવા માંડી ગયો. કૃષ્ણે કહ્યું, કોણ છો આપ? તો કહે કે હું સુદર્શન છું, હું એક વિદ્યાધર છું, મારું નામ સુદર્શન છે. પણ મારા રૂપનું એટલું બધું અભિમાન હતું ને કે મેં એક કદરૂપા બ્રાહ્મણને જોઈને ખૂબ હસ્યો, એને મને શ્રાપ આપ્યો કે જા તું અજગર જેવો થઈ જા. પણ છેલ્લે મેં વિનંતી કરી એટલે એમણે પ્રાર્થના કરી એ મને આશીષ આપ્યા, કૃષ્ણના ચરણથી મુક્તિ થશે. પછી શંખચૂડ નામનો યક્ષ આવે છે, ગોપીઓને લઈને ભાગે છે, કૃષ્ણ મસ્તક ઉપર એક મુષ્ટિકા મારે છે, એમનું પણ રામ નામ સત્ય કરી નાખે છે. ને એમના પછી ગોપીઓ કૃષ્ણનું ગીત ગાય છે, જેને યુગલ ગીત કહેવાય છે. સ્વાગતા છંદમાં છે આ, વાહુ કૃત વાપો યશોદાયાઃ સુતાં કન્યાં
देवक्या कृष्णमेव च रामं च रोहिणी पुत्रं वसुदेवेन बिभ्यता। कयु कंस, तू जेने वसुदेव नो पुत्र ने आठमा गर्भ ने शोधे छे, खबर छे क्या छे? तो के ना, ए खबर नथी। कयु के जे यशोदा नो दीकरो कृष्ण छे ने, ए बीजो कोई नहीं, देवकी नो आठमो गर्भ छे। એટલે રામ ને બલરામ તારા શત્રુ છે, કૃષ્ણ ને બલરામ। ને એ સમયે હાથમાં તલવાર લઈને કંસે કીધું કે એક જ ઝટકામાં ત્યાં જઈને બંનેને મારી નાખું। નારદે કહ્યું, એક મિનિટ, જો તારે જીતવું હોય તો તું તારા ગઢમાં લડ, મને બતાવ। બકી પોતના પાછી આવી, તૃણાવર્ત, બકાસુર, અઘાસુર, તે જેને જેને મોકલા છે કોઈ પાછું નથી આવ્યું। એટલે શક્તિશાળી છે દુશ્મન, અને દુશ્મનની સામે જીતવું હોય તો પોતાના ગઢમાં જીતાય। એક કામ કર, હું તને યુક્તિ બતાવું નારદજી, તું એક ધનુર્યાગ કર। અને આ ધનુર્યાગ દરમિયાન કુસ્તીવાળા મલનું કુસ્તીનું આયોજન રાખ। રામ, આ બલરામ અને કૃષ્ણને કુસ્તી બહુ પ્રિય છે, કારણ કે મેં આહીરો કેમાં કેમાં માહિરો હતા એ મેં તમને કાલે સમજાવ્યું, કઈ કઈ બાબતમાં એ માહિર હતા। કીધું કે આ એમાં આવશે ને તો ત્યારે એ સમય તમારે એક કાર્ય કરવાનું કે સલ, તોશલ, ચાણુર, મુષ્ટિકા મલ દ્વારા મરાવી નાખવાનું, અને એ પેલા તમારી પાસે કોવલિયા પીડ નામનો હાથી છે, તું એને દારૂ પીવડાવીને કચડાવી નાખો, સાપ બી મરી જાય, એવો લાઠી બી ના તૂટે। પછી એમણે કીધું, હા ઓ એ સાચું। પછી કહ્યું કે બોલાવો આ બંને ભાઈઓને, પણ એક ધ્યાન રાખજો, ધનુર્યાગમાં જો ધનુષ્ય તૂટી જશે તો તમારું મૃત્યુ થશે, કે ધનુર્યાગમાં ધનુષ્ય તૂટવા જ ન દઉં ને, મારા સૈનિકોને ગોઠવી રાખીશ। એ કૃષ્ણ અને બલરામ આવે એટલે પેલા વેલા કુવલિયા પીર નામનો હાથી રાખું, એમાંથી કદાચ બચી જાય તો ચાણુર, મુષ્ટિક, શલ, તોશલ આ કુસ્તીમાં એને મારી નાખશે, કદાચ એમાં બચી જાય તો મારા આઠ ભાઈઓ છે તલવાર લઈને ઉભા છે, ફટ નામનો દૈત્ય, એમાંથી બચી જાય તો રંગમંચ ઉપર હું તલવાર લઈને ઉભો હોઈશ, ને અહીં એનું કાચળ કાઢી નાખવું છે। પણ નંદ બાબાના પ્રિય મિત્ર કોણ? તો કે અક્રૂરજી। અક્રૂરજી અંધક વંશના હતા। મેં યાદવ અને આહીર શબ્દનો જે ભેદ બતાવ્યો તેમાંથી અંધક વંશમાંથી અક્રૂરજી હતા, એટલે અક્રૂરજી નંદ બાબા એક જ ગણના હતા, અંધક ગણના। ને આ તરફ વસુદેવ ને એ બધા હતા વૃષ્ણિ વંશના, એક જ સાત્વતના પુત્રો છે આ બધા। યદુથી ઉત્પન્ન થયા એટલે યાદવો, પાંડુથી ઉત્પન્ન થયા એટલે પાંડવો, કુરુથી ઉત્પન્ન થયા એટલે કૌરવો, એમ લોકોની છાપ પડતી હોય, એટલે અંધકના વંશમાં થયા એ બધા અંધક, ભોજ કહેતા કહેતા અભીર, અભીરમાંથી આભીર, આભીરમાંથી આહીર, અને આ રાજ્ય કરતા એ યદુના સંતાનો, સાત્વતો, યાદવો, એ યાદવોમાં જ રહ્યા, એટલે હતા બધા એક જ, પણ અલગ અલગ કાર્ય કરવાથી, ખેતી અને પશુપાલન કરવાથી એ અહીર થયા। કે જો અક્રૂરજીને બધી વાત કહી બતાવી કે આવી રીતે છે, તમે એને લઈ આવો ને કેજો, ધનુર્મખ નિરીક્ષાર્થમ દ્રષ્ટુમ યદુપુરસ્ત્રિયમ યદુપુરાસ્ત્રિયમ। કહ્યું કે તમારે આ યદુપુરસ્ત્રિયમ તમારે કહેવાનું, ધનુર્યાગ જોવા માટે આવો, ત્યાં કહેતા નહીં કે મારી નાખવા બોલાવે, પણ તમને અમે સમજાવી દઈએ છીએ। આને વિચાર્યું કે ધનુર્યાગમાં જો આને ના પાડીશ તો આ મને મારી નાખશે, એનાથી ચાલની એકવાર કૃષ્ણના દર્શન થઈ જાય। ને આ તરફ અક્રૂરજી જાય છે, એની સાથે અરિષ્ટાસુરને પણ મોકલે છે। અક્રૂર પેલા તો અરિષ્ટાસુર જાય અને જેવો જ બળદનું રૂપ લઈને કૃષ્ણને મારવા જાય છે, ભગવાન બંને સિંગડાઓ કાઢી ને એનું પણ રામ નામ સત્ય કરી નાખે છે। એની સાથે કેશી નામનો ઘોડાને મોકલે છે, એ પણ વ્રજમાં કૃષ્ણના હાથને પોતાના મુખમાં લઈ લે છે, ભગવાનનો હાથ કરડવા જાય ને કેશી નામનો ઘોડો, ભગવાન જેવો હાથ ખેંચે છે બધા દાંત કેશી નામના ઘોડાના પડી જાય છે, ને દાંત તોડીને એ પણ નિષ્પ્રાણ બની જાય। કેશીનો પણ અહીંયા મોક્ષ થયો છે, ને આખા વ્રજની યાત્રામાં સવારથી નીકળ્યા છે અક્રૂરજી, પણ સાંજ પડી ગઈ, કૃષ્ણ કેવા હશે, કૃષ્ણને જઈને હું શું કહીશ, આવી વિચારધારામાં ક્યારેક હસ્તિનાપુરથી આગળ નીકળી જાય, ક્યારેક આગ્રાથી આગળ નીકળી જાય, અને સાંજના સમયે બરાબર પહોંચ્યા ને ત્યારે નંદ ભવનમાં જેવા અક્રૂરજી આવ્યા, એણે જોયું કે દદર્શ કૃષ્ણમ રામં ચ વ્રજે ગોદોહનમ ગતો। આ બંને ભાઈઓ ગાય ધોવા માટે ગૌશાળામાં જતા હતા। આ કૃષ્ણ તમને ને મને સમજાવે કે ગાયની સેવા કૃષ્ણએ પ્રત્યક્ષ કરી,
અતિથિની સેવા કેવી કરી છે એના માટે શ્લોક સુંદર વર્ણન કર્યું છે સુખદેવજીએ કે નિવેદ્ય ગામ જાતિ થયે સંવાય સાંત્ર માદૃતઃ જમાડી દીધા એને એક ગાય દાનમાં આપી ને સંવાય શ્રાંત માદૃત કૃષ્ણએ પગ દબાવ્યા આવેલા મહેમાનના અકરુજીના અને પછી ચરણ સેવા અનુકૂળ ભોજન ગાય આપીને પછી નંદ બાબાએ 12 ઢોલિયા ખાટલા પાથર્યા અને પછી નંદ બાબા બોલ્યા કે પ્રપચ્છ સત્કૃતમ નંદ કથમ સ્થ નિરનુગ્રહે નંદ કહે કે મને ખબર છે વિના કાર્યેન મંદોપી ન પ્રવર્તંતે ગાંડો માણસ પ્રયોજન વિના આવે નહીં અકૃતિ તમારું પ્રયોજન તો બતાવો આ છે અતિથિનો સત્કાર તમારા ઘેર આવે છે તું ન પૂછે ક્યાંથી આવો છો શું કામ છે અહીં નથી જવા દો સમય હોય એને પાણી આપો એને દૂધ આપો સમય હોય તો એને રોટલા આપો અને તમે એને જે રોટલા આપશો અને એ જમી લે ને પછી નિરાતેથી બેસો ને પછી એને પૂછો કે ભાઈ તું ક્યાંથી આવે છે કેમ આવે છે અને એ આશરો રોટલા ખવડાવવાનો આશરો આપણે ચોક્કસ કહી શકીએ કે આશરો આહીરોનો કારણ કે નિભાયું છે અને આપણું આ સૌરાષ્ટ્ર તો છે ને રોટલાની બાબતમાં એટલું બધું આગળ છે કે આપણો કવિ લખે છે કાંગરગઢ નો રાજા પીપો અને કાંગરગઢ નો રાજા પીપો અને એની પત્ની સીતાએ વિચાર્યું કે જીવનમાં રાજ કરીને તો થાકી ગયા પણ હવે આ બધું છોડીએ અને આ પીપા અને સીતાએ વિચાર કરી લીધો કે આપણે બંને લોકો દ્વારિકાધીશની યાત્રાએ જઈએ કાંગરગઢનું આખા કાંગરણગઢનું આખું રાજ્ય છોડી અને પીપો સાદા કપડા પહેરીને ચાલતો થયો એની પાછળ જેમ સીતા મૈયા રામની પાછળ જાય ને એમ જ આ પીપાની પાછળ એની પત્ની સીતા પણ ચાલતી થાય ને આજે અન્ન ક્ષેત્રો છે આજે હોટલો છે ધર્મશાળા છે ત્યારે તો એવું છે કે કઈ હોતું જ નથી ગામમાં સાંજ પડે ને કોઈ ભગત નું ઘર મળે ત્યાં રાત્રે વાસો કર લે બપોર નું ટાણું થાય ત્યાં રોટલા ખાઈ લે એમ જતા જતા જયારે પીપો ભગત એક ગામમાં આવ્યો અને કોઈને પૂછ્યું કે ભાઈ અહીંયા કોઈ ભગત નું ઘર છે અમારે બપોરા કરવા કોઈ ટીખડી ખોર હતા ને એને કહ્યું હા છે ને અમારે ઢાંગર ભગત બહુ સારા ભગત અને ડાંગર ભગત ને ઘેરે જાવ ને તો 10-10 દિવસ થી પાણી ઉપર જીવનારા બે પતિ પત્ની અરે ઉછીનું માગી માગી ને બધા પાસે માગી આવ્યા હતા એવો ડાંગર ભગત તૂટલી એવી ઝૂંપડી ભાંગેલો તૂટેલો ખાટલો કેડિયું ધારણ કરીને આ સૌરાષ્ટ્ર નો વીર ખાટલા પર બેઠો ત્યારે બપોરે આવ્યા ને ડાંગર ભગત જય દ્વારકાધીશ તો કે જય દ્વારકાધીશ પધારો પધારો ભગત દ્વારકાધીશ ની યાત્રા નીકળ્યા છે અમારે આજ તમારે ઘરે રોટલા પાણી કરવાના છે બપોરા તમારે ઘરે છે તો ઓહો અમારા ધન ગણીન ધન ભાગ અમારે ઘેર અતિથિ પધાર્યા બેસો બેસો પાણી બાણી આપ્યું અને અંદર ગયા ને તો પત્નીની આંખોમાંથી દળદળ પાણી પડવા માંડ્યું ડાંગર ભગતે પૂછ્યું કે કેમ તો કે કઈ નહીં પતિદેવ તો કે કઈ વ્યવસ્થા કર બે માણસનું જમવાનું થાય એટલે તો કે અહીં આજુબાજુના દરેક જગ્યાએ માગી આવી છું હવેથી કઈ આપે એમ પણ નથી ઘરમાં આપણે 10 દિવસથી પાણી ઉપર રહીએ છીએ પરમાત્માએ આવી કસોટી કરી હશે પરમાત્મા અમને ગરીબી આપી તો ભલે આપી ગરીબી આપી તો ભલે આપી પણ આવી ગરીબી હોય અમારું પારખું કરી કરીને આવું પારખું કર્યું પરમાત્મા કે જે દિવસે અમારા ઘરે અન્નો દાણો નહીં કોઈ આપે નહીં એ દિવસે તે મહેમાન મોકલે કદાચ જો આ મહેમાનને ભૂખા મોકલીને અમારો આશરો ધર્મ લાજે અને આ આશરો ધર્મ લાજે પરમાત્મા
એટલે શું કરશું, પત્ની રડવા માંડી ને એટલે હાવત જેવો હિમાલયના પર્વત જેવો આ ઢાંગર ભગતે ભાંગી ગયો ને ઢાંગર ભગતની આંખમાંથી આંસુ પડી ગયા ને આ પત્ની જોઈ ન શકી કે મારો પતિ રડે છે ને આ ઢાંગર ભગતની ઘરવાળી કોઠી હતી મોટી ની આખી કોઠી ખાલી હતી ઢાંગર ભગતની ઘરવાળી કોઠીમાં ઉતરી ગઈ અને જે પોતાના શરીર ઉપર સાડી બ્લાઉઝ ને ચણિયો કાઢીને આપ્યા એક જ જોડી હતી ને કહ્યું કે જાઓ અને વેચી આવો અને બે લોકોના રોટલા જઈને એવડું લઈ આવો અને ઢાંગર ભગત કહ્યું કે જે થવાનું થાય આપણો આશરો ધર્મ લાજવો ન જોઈએ ઢાંગર ભગત આ કપડાં લઈને ગામમાંથી થોડોક રોટલાનો લોટ ને થોડીક ભાજી લઈ આવ્યો અને આ ભાજી ને રોટલા એને કરી નાખ્યા ને પછી કહ્યું કે હાલો પીપા ભગત હાથ પગ ધોઈ લ્યો ને હવે રોટલા ખાવા બેસી અને બહાર એ ઝીણી એવી ઝૂંપડી ને એ ઝૂંપડી નીચે રોટલાની બે થાળીઓ ભેરી તો તમે એકલા નહીં જમી તો કે હાલો હું એ જમવા બેસું એ જમવા બેઠા રોટલા પીરસા ત્યારે પીપાએ કહ્યું કે ભાઈ અમે જ્યાં પણ જઈએ ઢાંગર ભગત અમારો નિયમ છે જમીએ તો અમારે ભેગા જમીએ મારા બેનને બોલાવી લ્યો ની બહાર તો કે ના ના એ બધી રસોઈ બનાવી બધું સાફ કરીને જમશે તો કે ના અમે એમ જ જમીએ છીએ બાકી અમે ઉભા થઈ જાય જમશું તો ભેગા જમશું હજી વાત કરતા ગયા તો સીતાદેવી અંદર ગયા પીપાના ઘરવાળા આખા રસોડામાં જોયું તો ક્યાંય એ સ્ત્રી ન મળે જેને રોટલા બનાવ્યા કહ્યું મારા બેન ક્યાં ગયા છે ઘરમાં ઝૂંપડીમાં આજુબાજુમાં જોયું એક જ રૂમ ને એક રસોડું બહાર લોબીમાં તો જમવા બેઠા હતા કે હમણાં અંદર હતા વાત સંભળાતી હતી અવાજ સંભળ ક્યાં ગયા છે ને ત્યારે ઢાંગર ભગતની આંખમાંથી દર દર આંસુ પડી ગયા એને કહ્યું કે તમે કયો ને મારા ઘરવાળા કોઠીમાં હટાણા છે એના શરીર ઉપર વસ્ત્ર નથી એ નિર્વસ્ત્ર છે તમને રોટલા ખવડાવવા માટે એકની એક જોડી હતી ને એક જોડી પણ વેચીને કપડાની તમને રોટલા ખવડાવવા માટે ને એ સમયે પીપો ભગત ઊભો થઈ કહ્યું કે હવે તમને મારા સોગંદ છે જો રોટલા ખાધાવીને ઊભા થાવ તો કીધું રોટલા ખાશું ને ભેળા જ ખાશું હમણાં જ આવીએ આ કાંગરણ ગઢનો રાજા પીપો ને એની ઘરવાળી મહારાણી સીતા બંને લોકો ગામમાં ગયા રામજી મંદિરેથી ઢોલ લીધો અને મંજીરા લીધા અને ગામની વચ્ચે મુજરો કર્યો રાજા એ રાણીએ એ ભાઈ કોઈ રૂપિયો આપો કોઈ બે રૂપિયા આપો અને આ મુજરો જોઈને જેને રૂપિયો બે રૂપિયા નાખ્યા ને એમાં થોડોક ભાગ મંદિરમાં આપી આ પીપો ભગત ને સીતાદેવી સાડી બ્લાઉઝ ને ચણિયો લઈને આવ્યા ને કહ્યું કે બેન હવે પહેરી લ્યો ને પછી રોટલા ખાયે ને પછી આ બધા રોટલા ખાવા માટે બધા બેઠા ને પછી કહ્યું કે હવે જો તમે માનતા હોય ને અમારા ઘરે કઈ ખાવા પીવા પણ નથી મજૂરી મળતી નથી કેતા હોય તો તમારી ઈચ્છા હોય તો દ્વારકાધીશની જાત્રાએ અમે પણ આવી જઈએ કહ્યું કે ચાલો દ્વારકાધીશની જાત્રાએ ગયા અને નરસિંહ રૂપમાં સિંહના દર્શન થયા પીપો એ જગ્યા પર રોકાઈ ગયો પાણીની તરસ લાગી આજુબાજુમાં ક્યાંક કૂવો મળ્યો નહીં પીપાએ કહ્યું કે મારા નરસિંહની ઈચ્છા છે હાવજ મળ્યો હામે એનો મતલબ છે કે આપણે અહીં એક વાવ ગાડીએ જેનાથી બધાને દ્વારકાધીશની જાત્રાએ જતા હોય એને પાણીની તકલીફ ન પડે પીપાએ લીધો ત્રિકમ હાથમાં અને પીપાએ જે વાવ ખોદીને એ વાવનું નામ પીપા વાવ આજે પણ હાજર છે આ બતાવે પીપા વાવ કે સૌરાષ્ટ્ર છે ને એ સૌરાષ્ટ્ર તો કહે કે હે કાનુડા મારા કાઠિયાવાડમાં એક વાર તું ભૂલો પડ ને તને બધું ભૂલાવી દઉં કાળિયા એ કાઠિયાવાડમાં કોક દી તું ભૂલે ને પડ ભગવાન તારા એવા કરો સન્માન એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામળા આવું સૌરાષ્ટ્રીયનું એટલે મને લાગે સૌરાષ્ટ્રમાં રોટલાનો ધર્મ સૌથી વધારે રહ્યો ને એટલે દ્વારિકાધીશને 100 વર્ષ રોકાઈ જવું પડ્યું એનું કારણ એની પાછળ જ્યાં રોટલાનો ટુકડો ત્યાં હરી ઢુકડો એટલે તો જલારામ ને અહીંયા પણ આવવું પડે અને સગારસા ને ત્યાં પણ આવવું પડે સગારસા ને તો ભગવાન આવ્યા ભગવાનની પરીક્ષા થઈ ગઈ સાધુ ને જમાડીને જમવાનો નિયમ ને જયારે સાધુ ન મળ્યા દિવસો વ્યતીત થઈ ગયા ને ત્યારે રક્ત પીત્યો સાધુ મળ્યો ને કહ્યું કે હું ફક્ત ને ફક્ત માંસ ખાઉં છું માંસ લેવા માટે સગારસા જ્યાં જાય છે તો કે હું આ માંસ નહીં છેલ્લે દીકરાનું માંસ પણ ખવડાવે છે ને પરીક્ષા એની થઈ કે પછી કેમ મોઢું મૂકે
તો પછી કે તમારે કેટલા દીકરા હતું? કે અમારે એકનું એક દીકરો હતું. તો કે એકનું એક દીકરો છે હતો? તો કે હવે તમારું માં તમારા આ માં શું નો ખાવ? વાંજિયાના ઘરનું કોણ ખાય? એકનો એક દીકરો એ ખંડવીને ખવડાવી દીધો. તો કે વાંજિયાનું ન ખવાય. એ સમયે કહ્યું કે આ પેટમાં છે ને હજી મને દીકરો છે, એક બાળક છે, કહેતા હોય તો ચીરીને બતાવી દઉં, બાકી જમવું તો પડશે, ભગવાનને ભાગવું પડે. આ કહેવાય સૌરાષ્ટ્ર, હાથ જોડી જવા પડે. અરે બાપ જાણીને એથી કહું છું બાવલિયા, અને પેટે છે મહિના આશરો સીતા રામનો છે, એને ઉની નહી આવે આશ, બેઠો હવે થઈશ મા બાળા. ચંગાવતી કે કે હવે ભગવાનને હાજરા નહી. જલારામ ને કહ્યું કે રોટલા નથી ખાવા, રોટલા ઘરવા ઘરવા વાળી જોઈએ. ને જલારામે હાલતા કરી એના પત્નીને, છેલ્લે એ બાવાને પોતાના હાથનો બળો મૂકીને ભાગવું પડ્યું. આ સૌરાષ્ટ્ર છે. એટલે કોઈ કહે ને તમારે જોવું તો એને કે ચાલ તને સૌરાષ્ટ્ર બતાવું કેવું છે અમારું સૌરાષ્ટ્ર. જુનાણા બજાવું મારે ગામો કુંડ સંસ્કૃતમાં શબ્દ છે સુરાષ્ટ્ર, સારું રાષ્ટ્ર એ આપણું સૌરાષ્ટ્ર, સારામાં સારું રાષ્ટ્ર. તમે જેટલા પણ દેશ ફરી લો પણ સૌરાષ્ટ્ર જેવો દેશ ન મળ્યો. કારણ કે અહીંયા કોઈને જમાડવા માટે એકની એક જોડી કપડા પણ વેચી નાખે ને, આવી ભૂમિમાં આવા મહાપુરુષો આવા દિવ્ય લોકો થયા ને, એનાથી આપણા સૌરાષ્ટ્રની પદ્ધતિ. અતિથિ ધર્મ નંદ બાબા એ નિભાયું. જમાન લીધા સાંજે સુતા ત્યારે પૂછ્યું કે પ્રપંચ સત્કૃતમ નંદ કથમ સ્થ નિરનુગ્રહે. નંદે કહ્યું કે આવવાનું કારણ શું? એટલે આપણે આંગળિયા પૂછીને આવે ને તો એને કહેવું જોઈએ કે ભાઈ જમીલે બપોરનું ટાણું હોય તો દૂધ પીવડાવી દો, બેસાડો, અને પછી પૂછો કે સેના માટે આવ્યા હતા. અને આવવાનું પ્રયોજન કહ્યું ત્યારે કહ્યું કે કૌંસે મને મોકલેલો છે કે આ ધનુર્યા યજ્ઞ છે, કુસ્તી મલ લોકો કુસ્તી કરશે જોવા માટે, દર્શન માટે હું કૃષ્ણ અને બલરામને લેવા માટે આવ્યો છું. અને એ સમય ના ન પાડી કહ્યું કે એકદમ ચોક્કસ બંને લોકો આવશે. અહો અસ્મદ ભૂદ ભૂરી પિત્રોર્વજિનમાયયો. નંદ બાબાએ ગામમાં નગરના મંત્રીને બોલાવીને સાથ પડાવી દીધો કે કાલે બધા લોકો ઘી માખણ બધું લઈ દહીં લઈને આપણે ટેક્સ દેવા જશું, અને આખા નંદના જે લોકો આવવા માંગતા હોય મલયુદ્ધ જોવા પણ આવશે, કૃષ્ણ અને બલરામ પણ જશે. બસ આ વાત સાંભળીને, આ વાત સાંભળીને માની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડી ગયા. કારણ કે માના આંખમાંથી એવા માટે આંસુ પડી ગયા, કૃષ્ણ 11 વર્ષ અને 51 દિવસના આજે થયા છે. એક દિવસ એવો નથી કે કૃષ્ણ વિના યશોદા રહી શકા હોય. યશોદા સતત એને સાથે જમે, સાથે સૂવે. કૃષ્ણ 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 મૈદર્યા. એટલે આજે કૃષ્ણ જતા રહેશે અને પછી એમને સાથે મથુરા જશે, એને ખબર પડશે કે હું દેવકી વસુદેવનો પુત્ર છું, તો એ ત્યાં રહી જશે, તો પછી હું કૃષ્ણને કેમ મેળવી શકી? ખૂબ રેડ્યા છે માં યશોદા. પણ આ યશોદા રેડા છે ને એ સમયે સાંજના સમયે જ્યારે એકાંતમાં કૃષ્ણ મળ્યા અને કૃષ્ણે આવીને કહ્યું, અક્રૂર કાકા મને ખબર છે તમારે આવવાનું પ્રયોજન, મને તમને મોકલનાર મારા મામા છે, મને ખબર છે કે મારા માતા પિતાએ મારા લીધે, હું એનો કાળ છું એટલે મારા માતા પિતાએ મારા લીધે કષ્ટ ભોગવ્યું છે,
મારા ભાઈઓનું મૃત્યુનું કારણ પણ હું જ છું, મને ખબર છે. અહો અસ્મદ ભૂદ ભૂરી પિત્રોર વૃદ્ધિને માયયો, મારા પિતા માતાને બહુ કષ્ટ પડ્યું મને ખબર છે. હમણાં મારી માં રડતી હતી ને ત્યારે મેં વિચાર્યું હતું કે હવે હું જઈશ નહીં, આવો ધનુર્યાગ ન જોઉં તો ચાલશે, મલ્લમ યુદ્ધ ન જોઉં તો ચાલશે, પણ મારી માને મારે કષ્ટ નથી આપતું. પણ મને ખ્યાલ પડી ગયો કે મામા એ મોકલા, સાચું ને? હા, તમને મારી નાખવા માટે મોકલા છે. કુલ્યાપીડ નામનું આથી આખું આયોજન કહી બતાવ્યું. હવે તમારે આવવું ન આવવું તમારી ઉપર છે, પણ તમને મારી નાખવાનો સંપૂર્ણ પ્લાન છે. ને કૃષ્ણએ કહ્યું કે મેં પહેલા વિચાર્યું કે મારી માં કહેશે એટલે હું નહીં જાઉં, પણ હવે તો ન આવું તો મારી માં યશોદાનું ધાવલ લાજે, હવે તો ચોક્કસ આવીશ. અને કૃષ્ણ સવારમાં તૈયાર થાય છે, અને જ્યારે તૈયાર થતા હોય એ સમયે સમાચાર મળે બધી ગોપીઓને રાત્રિના કે કૃષ્ણ જવાના છે, કૃષ્ણ જવાના છે. અને આ કૃષ્ણના સમાચાર સાંભળીને બરાબર સવાર થયું. સવારના સમયે માં યશોદા કૃષ્ણને ઉઠાડવા જાય છે ને, ત્યારે એને યાદ આવે કે આજ તો કૃષ્ણ જતો રહેશે, બાકી તો એક કાળી કામડી ઓઢીને સૂતો હોય, ને એને હું જેવી જ ઉઠાડું કે હે જાગને, હે જાદવા, હે કૃષ્ણ ગોવાળિયા, તારા વેના ધેન ચરાવવા કોણ જાશે. અને જ્યારે હું એને ઉઠાડું ને હવેથી એને કોણ ઉઠાડશે, હવે કૃષ્ણ જતો રહેશે હું શું કરીશ. હે જાગને સીધા દહી થરા માંગતા, દહી તણા, દહી થરા અને ઘી તણા ઢેરા કઢી. વ્રજલીલા નામના ગ્રંથમાં નાનાજી કરીને થઈ ગયા એને વિરહ આખ્યાન આપ્યું છે, કૃષ્ણનો વિરહ. કૃષ્ણના વિરહમાં યશોદા આખી રાત્રિ સૂતા નથી અને કૃષ્ણ વેલા સુઈ ગયા છે. કૃષ્ણ વિરહ વ્યાખ્યાનમાં છે એ માટે સુઈ ગયા કૃષ્ણ વેલા, જેને સુવડાવવા માટે 10-10 વાર્તા સંભળાવી પડે, લોરી સંભળાવી પડે, માથામાં હાથ ફેરવવો પડે ત્યારે કૃષ્ણ સુતા. એ કૃષ્ણ જ વેલા સુઈ ગયા એનું કારણ હતું કે કદાચ મારી માં મને કહેશે કૃષ્ણ તને મારા સોગંદ છે, કાલ તું જાતો નહીં તો મારી લીલા અટકી જશે. એટલે કૃષ્ણ વેલા સુઈ ગયા અને એક વાર થયું કે છેલ્લી વાર મારી માને હું બથ ભરી અને હું મારી માં સાથે સુઈ લઉં અને જોવા જઈને કે માનો ખાટલો ખાલી. વિરહ વ્યાખ્યાનમાં ભાગવતજીમાં કથા નથી, પણ વિરહ વ્યાખ્યાનમાં વ્રજના સંતોએ ખૂબ સુંદર વ્યક્ત કર્યું છે. જ્યારે ખાટલામાંથી ઉભા થઈને દોડીને કૃષ્ણ બહાર જાય છે ને, ક્યાં તો એની માં યશોદા એ ફળિયામાં રોતી રોતી તુલસીના ક્યારાને બથ ભરી અને કહેતી હોય, હે માં તુલસી, મેં નિત્ય જો તારી સેવા કરી હોય, જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી મેં તને પાણી ગ્રહણ કરી, તને જલ અર્પણ કરીને મેં જલ ગ્રહણ કર્યું હોય, તને પાણી પાઈને મેં પાણી પીધું હોય, તારી પૂજા કરીને મેં પાણી પીધું હોય, તારી પ્રદક્ષિણા કરીને મેં જો પાણી પીધું હોય, એનું કઈ પણ પુણ્ય હોય ને, અથવા મારા 7 જન્મના કઈ પુણ્ય હોય તો કાનો કાલે ન જવો જોઈએ, કાનો કાલે ન જવો જોઈએ. અને એ સમયે કાનો દોડીને આવ્યો, માને ચોટી ગયો, માની આંખમાંથી આંસુ લૂંછીને કહ્યું, માં હું જઈશ,
ધનુર્યાગ જોઈને હું પાછો આવીશ, પાછો આવીશ, પાછો આવીશ. તને એમ લાગે હું પાછો નહીં આવું? અને આ માને દીકરાની વેદના સંભળાય, બાકી દીકરાને માની વેદના ન સમજાય. ક્યારેક ક્યારેક દીકરાઓ દીપડા બનતા હોય છે. અત્યારે મોટા ભાગના દીકરાઓ દીપડા બનતા હોય છે. મા બાપ બોલતા શીખવાડે, એ જ મોટા થઈને કે તને બોલતા ન આવડે. મને ઘટના યાદ આવે નાસિકની, નાસિકની સત્ય ઘટના છે આ. નાસિક પાસેનું એક નાનકડું એવું ગામ, ને નાનકડા ગામમાં એક બ્રાહ્મણ પરિવાર, પતિ પત્ની રે, બંનેને ઘેરે સંતાન નહીં. એટલે સંતાન માટે જેટલા પથ્થર એટલા પીર પૂજા. કોઈ કહ્યું કે પુત્ર કામાય શિવમ યજેલ, શિવની ઉપાસના કરી. કોઈ કહ્યું હરિવંશ પુરાણ નું પારાયણ કરાવો, હરિવંશ પુરાણ નું પારાયણ કરાયું. અને છેલ્લે 18-19 વર્ષે તપ નું ફળ મળ્યું. એક દીકરો આવ્યો, અને દીકરો આવ્યો તે નિર્ણય કર્યો કે આપણે આપણા દીકરાને રાજા બનાવવો છે. આપણે ભલે દુઃખ વેઠીએ, ગામનું કર્મકાંડ કરે થોડુંક, અને એક વીઘો જમીન, એક વીઘા જમીનમાં પોતાનું જીવન નિર્વાહ કરે. અને નાનપણથી એક જ કે પેટે પાટા બાંધવા પડે તો ભલે બાંધવા પડે, દીકરાને ભણાવવો છે, ભણાવવો છે ને ભણાવવો છે, એને રાજા જેવો બનાવવો છે. ને અત્યારનો રાજા એટલે કલેક્ટર, એને કલેક્ટર બનાવવો છે. મા બાપે એવા નિયમ વ્રત કરી દીધા ચાલુ. મા પગમાં ચપ્પલ નખ પડે, બાપા દૂધની આખડી રાખે, ઘીની આખડી રાખે, વ્રતો કરે, એકાદશી કરે, પૂનમ ભરે, ગુરુવાર રે, આટલું બધું કરે. દીકરો એના પુણ્યના પ્રતાપે ભણવામાં હોશિયાર. સાતમું ધોરણ પૂરું થયું, સાતમામાં પહેલો નંબર આવ્યો. આખા ગામે વખાણ કર્યા, પણ રાત્રે એ દીકરાની મા રડતી હતી. અને જેવું જ આ ભૂદેવે સાંભળ્યું કે રડે છે, પેલો નંબર આવ્યો ને કેમ રડતી હશે, એટલે જેવા અંદર ગયા કે શા માટે રડે, આખું ગામ રાજી થયું પેલા નંબરમાં, તું રડે છે? તો કે કાલે આખા ગામના છોકરાઓ આઠમાનું ધોરણ આય છે નહીં, એટલે બધા જાશે ભણવા માટે નાસિક. ને આપણો દીકરો હોશિયાર છે તો જઈ શકશે નહીં, કારણ કે હોસ્ટેલના પૈસા આપણી પાસે છે નહીં. મારે કલેક્ટર બનાવો તો પણ મારી આશા ઉપર પાણી ફરી ગયું. એ કહ્યું કે તમે રડો નહીં, આપણી જમીન છે ને આપણે ગીરવે મૂકી દેશું, પણ કાલે ભણવા મોકલશું. જમીન ગીરવે મૂકી એના પૈસા આવ્યા. એ જે સ્કૂલે ભણવા મૂકવા જતા હતા ને નાસિક, એને કીધું ભાઈ અમારી પાસે ભાડું નથી, લ્યો આ ફી ભરી દેજો, અમારા છોકરાને રાખી દેજો. માથે હાથ ફેરી, દીકરા બરાબર ભણજો, તારી માની ઈચ્છા છે તને કલેક્ટર બનાવવાની, ખોટો સમય બરબાદ કરતો નહીં, ભણવામાં ધ્યાન આપજે, તારું સ્વાસ્થ્ય રાખજે, ટી શર્ટ પહેરજે, સાલ ઓઢીને જાજે, તડકામાં રખડતો નહીં, જેમ તેમ ભટકે રાખતો નહીં. આવા સૂચન આપ્યા અને પગે લાગીને રાજા ગયો તો ખરો ભણવા, પણ હોસ્ટેલમાં ક્યારેક દીકરો સુધરી પણ જાય અને ક્યારેક બગડી પણ જાય. કુસંગ આવે ને તો દીકરો બગડે, પણ આને કુસંગ આવી ગયો. એવા મિત્રોનો કુસંગ આવી ગયો કે અહીંયા એ મોટી મોટી વાતો કરવા માંડી ગયો. અમારે 100 વીઘા જમીન છે, અમારે મોટો બંગલો છે, મારા જે પિતાજી છે ને એને ગામમાં 5 લોકોમાં પૂજાય, એને પૂછ્યા વિના ગામના કોઈ પાણી ન પીવે, આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે. જોજી તમે લોકો પોસ્ટ કાર્ડ લખો, તમારે આવે મની ઓર્ડર? આવે મારે મહિને મહિને મની ઓર્ડર આવી જાય છે. પણ એને ક્યાં ખબર કે આ ગરીબડાએ જમીન ગીરવે મૂકી, ગામમાં કર્મકાંડમાં પણ સત્રની કથા આવતી હોય એકાદી, એમ જીવન જીવતા બ્રાહ્મણ થઈને કોઈની આ મજૂરી ગયા છે, આ બ્રાહ્મણની પત્ની થઈને રાત્રે સીવણ કામ કરીને પૈસા ભેગા કર્યા, ક્યારેક ક્યારેક તો ઉપવાસો કર્યા 3-3 દિવસ. પૈસા ભેગા કરીને દીકરાને ભણવામાં તકલીફ ન પડે, મન્યોડો દર મહિને મોકલવા માંડ્યા. ને આ કુસંગમાં એટલો લાગ્યો, એની સ્કૂલમાં ભણતી એક છોકરી સાથે પ્રેમ થયો, અને એ બહુ પૈસાવાળાની દીકરી હતી. અને એક દિવસ એવું થયું કે માને દીકરો બહુ યાદ આવ્યો, એટલે કહ્યું કે તમે રાજાને મળી આવો ને, એને ટમેટાનું શાક જ ભાવતું, એ બટેટાનું શાક ખાતો નહીં, ત્યાં જમવાનું કેવું છે? એકવાર આપણે આંખે જોઈને આવીએ ને તો એ શાંતિ ઠરે, કાં તમે જઈ આવો કાં હું જઈ આવું, પણ આપણે જઈ આવીએ. બાપાએ કીધું તું ભણેલી નથી ને, તને બાઈ માણાને ખબર ન પડે, એટલે તું આવી રે હું જઈ આવું. તૈયાર થયા, લાકડી લીધી, ચપ્પલ પહેર્યા. એ સમય કીધું હવે રોકાઈ જાય, પછી જાજો. કેમ? તો કે બે સત્રની કથા થઈ ને, એમાં બે નારિયેળ આવ્યા છે, એનું ટોપરું નીકળ્યું છે, એ ટોપરાનો ટોપરા પાક બનાવીએ આપણે, કેમ કે રાજાની બહુ ભાવે છે. તમે થોડોક સમય રોકાય ને, રાત્રે સીવણ કામ કરી, સવારમાં મજૂરીએ જઈ, આપણે બે માણસ મજૂર જઈને થોડાક પૈસા ભેગા કરી, કિલો ઘી લઈ આવીએ, ને પછી ટોપરા પાક બનાવી દઉં, પછી જાજો. અને રાત દિવસ મહેનત કરી આ માણસ,
અને ભીખા પેટે રહીને કાળી મજૂરી કરી ઘી લઈ આવ્યા. એ ટોપરા પાક બનાવ્યો, પણ એક ટીનનો ડબરો જેમાં કાણા કાણા પડી ગયા એવો ટીનના ડબરામાં ભરી ધોતિયાના બે પાંચ કટકા વીટીને આપ્યા કે જાઓ એને દઈ આવજો. અને ઉછીના પૈસા લઈને નાસિક પહોંચ્યા ને ગોરબાપા. કહ્યું કે આ હોસ્ટેલ ફલાણી હોસ્ટેલ ક્યાં છે? તો કે સામે રહી હોસ્ટેલ. અને જેવા હોસ્ટેલમાં ગયા ને ત્યાં તો સામેથી ના દીકરો બપોરે જમીને ઉપરથી આવતો તો નર પાસે થાળી સાફ કરતો તો ને જોયા કે ઓહો આ તો મારા પિતાજી. ટૂટલું ધોતિયું એ ટૂંકો જભો ખરબચડી ચામડી ગાલના ખાડા અંદર ઘૂસી આવે એ વૃદ્ધ ડોસરા અને આવતા જોયો ને ખાધા વિના શરીર સુકાઈ ગયું. કીધું કોઈ મસ્કરી કરશે કે આવો તારો બાપ 100 વીઘા જમીન ને આમ. એની આબરૂ રજાય એટલે છોકરાએ થાળી બાજુના મિત્રને આપીને દોડીને ભાગ્યો દૂર જઈને દી બાપા આવતા લાન કે હાથ પકડીને કેજા શા માટે ગુડાણા આયા શા માટે આવવાની જરૂર હતી અહીં કોઈના વાલી નથી આવતા. બપોરનો સમય છે બાપને પગે લાગવું જોઈએ તમે જયમાં કે નહીં એમ કહેવું જોઈએ ને એ જગ્યાએ કહ્યું કે તમે કસે શા માટે આવ્યા છો કોઈ આવતું નથી. કહ્યું કે ભાઈ હું આવે જ નહીં તું શાંતિ તો રાખ ગુસ્સો ન કર બેસ બેસ હું નહીં આવું ભાઈ મને ખબર હતી કે અહીં ન અવાય અહીં અમારે ભણવામાં બધી તકલીફ પડે કોઈને વાલી નથી આવતા તારી માનો આગ્રહ હતો એટલે હું આવ્યું બાકી હું ન આવું. બીજું બધું ઠીક છે ભાઈ આ લે હું અત્યારે જ નીકળી જાઉં તને ગમતું નથી ને ભાઈ નીકળી જાઉં લે આ તારી માએ ટોપરા પાક બનાવ્યો આ લે. જોયું કે ધોતિયાના ટુકડાઓ તો ત્યાં ટુકડા ખોલીને જોયું કે તો ટીનનો ડબરો પણ ખાડા વાળો આ ટીનનો ડબરો જોયો કોઈ જોશે તો મારી આબરૂ છે ને ટીનનો ડબરો હાથમાં લીધો એ સાથે ગટરમાં ફેંકી દીધો કે આવું તો અમને મળે સવારમાં ઘણા બધા નાસ્તા હોય અહીં કઈ જરૂર જવા દો હવે તમે જવા દો તમને મારા સોગંદ છે મને કલેક્ટર બનાવો ને મારા સોગંદ છે તમે કે મારી માં જો ભણું ત્યાં આવો તો. પિતાજીને ખબર પડી ગઈ દીકરો હાથમાંથી છટકી ગયો એટલે દીકરો હાથમાંથી છટકી ગયો એટલે પિતાજી ચાલતા થઈ ગયા. પિતાજી ખૂબ રેડા કે આને ખબર છે આ ટોપરા પાક માટે અમે મહિનો દિવસ ભૂખ્યા રહીને કાળી મજૂરી દિવસ રાત મજૂરી કરી અને આખી ટ્રેનમાં રડતા રડતા આવ્યા ને ગામ આવ્યું ને પુરુષ કઠણ થઈ ગયો કે હું સહન કરી શકી આની માં સહન નહીં કરે અને જેવા જ ઘેરે આવ્યા ત્યાં તો પાણી બાણી તો પછી દઉં મારો રાજા શું કરે રાજાએ મારું પૂછ્યું કે નહીં રાજાની તબિયત કેવી છે રાજાએ શું કર્યું આ સત્ય ઘટના છે. પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીજીએ શ્રાદ્ધ ભાગ એક નામના પુસ્તકમાં ચોથી કથા લખી છે માતૃદેવો ભવ. અને જેવા જ આ ઘરે પહોંચ્યા ને માએ કીધું મને પૂછ્યું કે નહીં આમ તેમ રાજા શું કરે ફલાણું નીકળું અને ખોટા ખોટા જવાબ આપ્યા. કહ્યું એ ટોપરા પાક કેવો ભાઈઓ? કીધું તારો ટોપરા પાક એને માથા ઉપર ચડાવ્યો કે ઓહો મારી માને મારો ટોપરા પાક પણ યાદ રહ્યો બહુ રાજી થયો. પણ એક હવે મારે તને કેવું છે તને મારા સોગંદ છવે જો કોઈ દિવસ જવાનું કહે તો એને ભણવાનું તારે કલેક્ટર બનાવવો ને તો જ્યાં સુધી કલેક્ટર ન બને ત્યાં સુધી તને મારા સોગંદ છે જો તું જવાનું કોઈ દિવસ પણ મને વેન લેતો. અને આ ભૂદેવે પોતાના જીવન દરમિયાન તપ સાધના શિવજી ઉપર અભિષેકો ભગવાન સતત જ્યાં મંદિર ત્યાં પ્રાર્થના કરે મારો દીકરો કલેક્ટર બને મારો દીકરો કલેક્ટર બને. અને મા બાપના પુણ્યથી 10માં પહેલો નંબર આવ્યો એટલે જે છોકરી સાથે પ્રેમ કરતો ને એ છોકરીએ કહ્યું ચાલો આપણે સગાઈ કરી લઈએ તમારા માતા પિતા સાથે વાત કરી લઈએ ચાલો મારા પિતાજીને મળવા લઈ જાઓ. અને પિતાજી તારા મા બાપને બોલાવી આવ્યો આપણે સગાઈ નક્કી કરી નાખીએ. તો કે મારા માતા પિતા તો મરી ગયા છે જીવતા મા બાપને મારી નાખ્યા કેમ કે જો હું એમ કહીશ કે મારા મા બાપ જીવે મારા ગામડે આવશે એ ટૂટલું મકાન વાંકું વળીને જવું પડે એક જ રૂમ જેમાં ડ્રોઈંગ રૂમ કે જે બોલો એ કિચન બધું એકનું એક બેડરૂમ કયો તો એક ને એ જોશે તો મારી આવી સારી છોકરી મારા હાથમાં જતી રહેશે. કહ્યું કે મારા મા બાપ મરી ગયા પછી ગામની મિલકત ગામનું મકાન મેં ગામના લોકોને આપ્યું જ્યાં મારા મા બાપ ન હોય ત્યાં મારે હું શું જાઉં એટલે મેં બધું ત્યાગ કર્યું બસ હવે તો ભણવામાં જ ધ્યાન આપીશ. અને આ સસરાએ કહ્યું કે 10 પાસ થઈ ગયા ને હું તમને બેને વિદેશ ભણવા માટે મોકલું તમે ભણીને આવો પછી લગ્ન કરી લેજો. બંને વિદેશ ભણવા જતા હતા ત્યારે યાદ આવ્યું કે હાલની એકવાર મા બાપને મળી આવું પણ કહ્યું કે આ ભેગી આવશે તો એ મારી આભરણીમાં 2-5 વાસણો એ ગોરો એ ચૂલા ઉપર મારી માં રાંધતી હશે જૂના કપડાં પહેરીને મારી સગાઈ ચૂકી જશે તો મા બાપને મેળાવીને વિદેશ ગયો ભણીને આવ્યો પણ મા બાપને આ બધા ખીજવારે ગોરબાપા 10માં પાસ થયો છોકરો આવ્યો નથી હજી તો કે ભાઈ 11મું 12મું એને કલેક્ટર બનવું છે. ને એમ એક દિવસ ભણીને આવ્યા કલેક્ટર બની ગયા લગ્ન થઈ ગયા છાપામાં ફોટો આવ્યો નાસિકના નવા કલેક્ટર રાજા સાહેબ એ સમયે ગામના ફોટા લઈને આવ્યો ગોરબાપા આ દીકરા અરે ભણતું નથી લાગતું
તમે આય ને ઈ ક્યાં પુરુષ સહન કરીએ પણ સ્ત્રી સહન ના કરી શકે. ભૂદેવ સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હતા ને, સામે ઉભાર્યા ભૂદેવ ની સામે એના પત્ની કે આજ સુધી જીવનમાં કઈ માંગ્યું નથી, જો આપવા માંગતા હોય તો બસ એક જ આપો, હવે હું જીવવા માટે એક જ મારી પાસે આશરો છે, મારો દીકરો. હવે મારા દીકરાને નહીં મળતો, મરી જાય, એક પણ મારા દીકરાને મળાવો. ત્યારે રડતા રડતા ભૂદેવે કહ્યું, દીકરો આપણા હાથમાંથી જતો રહ્યો, તારો ઈ ડબરો માથે નહીં ગટરમાં નાખ્યો હતો, એટલે તને દુઃખ ન થાય એટલે હું ખોટું બોલ્યો હતો. કહ્યું, તમે બાપ છો ને હું માં છું, મેં 9 મહિના પેટમાં ઉપાડ્યો ને, મને જોશે પગમાં પડી જશે. અને છેલ્લે બધું વેચી નાખ્યું હતું, મકાન એક હતું, મકાન વેચી એક પોટલું માથા ઉપર રાખી એના પૈસા લઈ હવે જિંદગી ભર ગામમાં આવવું નથી, દીકરાને ઘેરે રહેશું, એવો વિચાર કરીને મા બાપ પહોંચે નાસિકમાં. નાસિકમાં કલેક્ટર સાહેબના બંગલા ઉપર પહોંચે, એની પત્નીને તું અહીં બેસ, હું આ ચોકીદારને પૂછી દઉં. ચોકીદાર હતો સિક્યુરિટી ગાર્ડ. કહ્યું, કલેક્ટર સાહેબને મળવું છે, બપોરનો સમય છે, કે ભોજન કરીને આરામમાં હોય પછી આવજો. તો કે એને કયો મળવું છે મારે, હું એનો બાપ છું. કે આ કલેક્ટરનો બાપ? જોયું કપડાં છે તો ખબર પડી કે આવો આ ભિખારા જેવો, આથી નીકળ હાલ નીકળ, બાકી લાકડી સમજ. કે હું એનો બાપ છું, એકવાર તો એને કયો નીકળ કે લાકડી મારું. ઈ રગજગ ચાલતી હતી ને, એ સિક્યુરિટી ગાર્ડે ચોકીદારે એક નહીં પણ 12 લાકડીઓ મારી જોરદારની. ઓય માં ને ઓય બાપા, રાણ નીકળી ગઈ ને બીજા માળેથી કલેક્ટર સાહેબે બારી ખોલી, જોયું જતો એના બાપા ને એને એનો ચોકીદાર મારે. બાપાની બે આંખો, દીકરાની બે આંખો, 4 આંખો મળી ગઈ. ને એ સમયે હજી કઈ બોલવા જાય ને કે પત્ની આવ્યા, એના કોણ છે રાજા? કહીશ કે મારો બાપ છે તો તમારી આબરૂ હોય જશે, હું ખોટો પડીશ. એક ખોટું સત્ય કરવા માટે 100 ખોટા બોલવા પડે. રાજાએ આંખ મળીને કહ્યું, છે કોઈ ભિખારી? અને આ બાપ મારા ગામનો છે એમ પણ નહીં પણ છે કોઈ ભિખારી એમ કહ્યું ને, એટલે જે 12 બડાથી બાપને કહી ન થયું ને, એક જ વાક્ય થી થયું, છે કોઈ ભિખારી. હૃદય બેસી ગયું ને બાપે ત્યાં ને ત્યાં પ્રાણ છોડી દો, એનો બાપ ત્યાં ને ત્યાં મરી ગયો. એ સમય માએ આ દ્રશ્ય જોયું કે મારા દીકરાની 4 આંખ મળી બાપાની દીકરાની, પણ છે કોઈ ભિખારી એમ બોલ્યા. પ્રતિજ્ઞા કરી, આજ પછી આ મારા દીકરાને ઘરમાં પગ મૂકું નહીં. મારા પતિને ભરખનારો આ દીકરો, આ દીકરો નહીં દીપડો છે. અને એ લાશને લઈ બધા પાસે ભીખ માગી, મુંડન કરાવી, અગ્નિ સંસ્કાર આપીને ત્યાં જ મંદિરમાં ભિખારી તરીકે રહી ગઈ. આખા ગામનો કલેક્ટર એની માં ભીખ માગે, અને એની માં ભીખ માગતી હતી. એમાં એક દિવસ બધા ભિખારીઓ વાત કરતા હતા, રાજા સાહેબ નો આજ જન્મદિવસ છે, બધા ભેટ આપશે. એની માં ભિખારણ તરીકે ઉભી હોય, એનો દીકરો ભીખ આપતો હોય, એ દીકરા નહીં એ દીપડા છે. જીવનમાં બીજું બધું ભલે થાય, તમે 1 લાખ કમાતા હોય તો ભલે, પણ મા બાપ ને કામ નહીં આવશો તો એ 1 લાખ નહીં પણ એ 1 લાખ છે. અને આ મા બાપ આ મા ભીખ માગતા માગતા એક દિવસ બધી ભિખારીનો કહે કે આ કલેક્ટર ને 24 કલાક એક નોકરણી જોઈએ, કોઈ નવરું છે કે 24 કલાક એને ઘેરે રહે? એની પત્ની ગર્ભવતી છે એટલે એને 24 કલાક જોઈએ, અત્યાર સુધી જોતા નહોતા. એમ કીધું, ઓહો મારા દીકરાને ઘરે દીકરો, મૂળ કરતા વ્યાજ વાલું હોય ને, જે માએ સંકલ્પ કર્યો હતો ને, એ મા જ કલેક્ટર સાહેબ અહીંયા એટલો ઘૂંટો તાણીને ગઈ. એની ઘરવાળીને કહે, તમારે 24 કલાક નોકરાણી જોઈએ ને, હું કામ કરીશ, તો કે પગાર એટલો જ આપીશ કે જે આપો એ, પણ એક શરત છે, કોઈ પુરુષની સામે હું જતી નથી, લાછત કાઢી રાખું કે વાંધો નહીં. અને આ મા જે માએ પ્રતિજ્ઞા કરી ને એ જ માએ તોડી, કારણ કે માતે મા બીજા વગડા ના વા કુપુત્રો જાય તા પછી નભી કુમાતા ન ભવતી, કુપુત્ર કુપુત્ર થાય પણ માતા કુમાતા ન થાય. અને આ માએ એના દીકરાના ઘરવાળાને એટલું જ્ઞાન આપ્યું, આ ખવાય તે ખવાય આમ રેવાય તેમ રેવાય. અને આવી સેવા કરવાથી સુંદર દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મમાં દીકરાને રાખે, બે માણસ નોકરી ઉપર જાય ને આ દીકરાને રાખે, આને કહેવાય માં. અરે સંતાન છો સેવા
संतान की सेवा चाहो तमे देवू करो देवू भरो भावना भूली કોઈ ભાગ્યશાળી હોય ને એને આવી નોકરાણી મળે. એ કલેક્ટર ને ક્યાં ખબર હતી આવું કામ નોકરાણી નહીં એક માં કરી શકે, એક માં કરી શકે. સંસાર બની જ ન શકે અને એમાં ભગવાન દરેક ના ઘરે પહોંચી ન શકો ને એટલે ભગવાને માનું સર્જન કર્યું, ભગવાન દરેક જગ્યાએ પહોંચી શકો. અને આ માએ ખૂબ સેવા કરીને થયું એક દિવસ એવું કલેક્ટર સાહેબ નું માથું દુખતું હતું. કલેક્ટર સાહેબ ઘેરે આવી ગયા, ઓય માં ઓય બાપા, પણ માથી કેમ રહેવાય એના દીકરાનું માથું દુખતું હોય, હું તો તાણીને આવ્યા. કલેક્ટર સાહેબ માથું દુખે બામ લગાડી દો તો ઘા, હજી તો બામ હાથમાં આવ્યું ન આવ્યું ને આમ આંગળી કરીને હાથનો સ્પર્શ્યો ને માનો સ્પર્શો. માં વિશે તો એટલું કહી શકું, એક મરઘી માં હોય ને એના દીકરા ઈંડા ઉપર બેસે ને માનો સ્પર્શ થાય ને ઈંડા સેવિત થઈ જાય, એનાથી એક સ્ટેજ ઊંચું માનું ટીટોડી ટીટોડી એની માં ઉપરથી અવાજ કરે ને માનો શબ્દ સાંભળી અને ઈંડા પોષિત થઈ જાય, મારી બચ્ચું બહાર નીકળી જાય, એનાથી એક સ્ટેજ ઊંચું માછલી હોય ને માછલી એની માં ખાલી ઈંડા સામે જુએ ને ઈંડા પોષિત થઈ જાય, એનાથી એક સ્ટેજ ઊંચું કાચબી એના ઈંડાને સમુદ્રમાંથી બહાર લઈ આવી રેતીમાં ખોદી રેતીમાં પધરાવી પાછું ઢાંકીને સમુદ્રમાં જઈને ખાલી માં ચિંતા કરે ને આ દીકરા પોષિત થઈ જાય, ઈંડામાંથી કાચબા થઈ જાય, આ માની તાકાત છે. અને જ્યારે મોતે નાળ્યું માંડ્યું અને જમજડા ભાગે તો એને છોરની ચિંતા થાય એને કેમ વિસરીએ. અને જ્યારે આ માં એની આટલું બધું કામ કર્યું ને હાથ અગાડ્યો ને માથું મટી ગયું ને એટલે એની પત્ની ને કહ્યું કે આપણી નોકરડી છે તો જાદુ બાદુ જાણે છે, હું કઈ એમ છે કે પરિચય તો લઈ લ્યો છે, મને આ કોઈ દેવી જેવી કા કઈ જાદુ ટોણું જાણે એવું લાગે છે, હાથ એટલો ને મટી ગયું મારું માથું. અને દીકરાની ઘરવાળી માં ને પૂછ્યું, માં તમે કોણ છો? મારું કોઈ છે નહીં ભાઈ, હું તો ભિખારણ ની જેમ રખડતી, તમે મને આશરો આપ્યો. જયારે બહુ કહ્યું ત્યારે માં માયના નહીં ને એટલે પોતાના દીકરો હતો ને એના ઉપર હાથ મુકાવીને કહ્યું કે તમને મારા દીકરાના સોગંદ છે, સાચું બોલો તમે કોણ છે. મૂળ કરતા વ્યાજ વાલું એમ તે રડતા રડતા ડોસી માં કહે કે હું તારા કલેક્ટર સાહેબ ની સગી માં છું. ત્યારે તો આપ પગમાં પડી ગયો કે તમે આની ઘરવાળી કઈ, દીકરાની ઘરવાળી કઈ, તમે આની માલકણ છો ને તમે એક નોકરી જેવું મેં કામ કરાવ્યું તમારી પાસે, મને માફ કરો, મને માફ કરો. માનો હાથ પકડી સાડલાનો છેડો ઊંચો લઈ આખું મુખ દેખાય એમ સામે હાજર કર્યા, એ કલેક્ટર સાહેબ ઓળખો છો આને? કલેક્ટર થયું કે પકડાઈ જાય, ઓળખતા હતા તો ખોટું બોલ્યા કે નહીં ઓળખતો નથી. કલેક્ટર સાહેબ બીજી વાર પૂછું, ઓળખો છો આને? કલેક્ટર સાહેબે કીધું નથી ઓળખતો.
છેલ્લી વખત પૂછું, કલેક્ટર સાહેબ આને ઓળખો છો કે નહીં? એટલે એક કાગળ ને એક પેન ઘાઘરા, સાહેબ સાઈન કરો, મારે તમારી સાથે છૂટા છેડા જોઈએ. જે એની માને ન ઓળખે એ બીજા કોને ઓળખે? આપી દો છૂટા છેડા. અને એ સમયે કલેક્ટર સાહેબ બધું છોડી એની માના પગમાં પડી ગયો કે માં, આજથી મારી નોકરીને હું ત્યાગ આપું છું, ઘરે ઘરે જઈને મારે સંદેશો ફેલાવવાનો છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, ભોગ જીવનનો ત્યાગ કર્યો અને ભાવ જીવનમાં પ્રવેશ કર્યો ને સમજાયું બધાને માં કોણ છે. આજે વ્યાસપીઠથી હું કહી શકું, આજે હું કાશી ભણી શકું, કંઈ પણ બોલી શકું, ઓનલી ફોર મારી માનું તપ છે, ઓનલી ફોર મારી માનું તપ. આ કલિકાલમાં પણ મારી બાપ કોઈના ઘરનું પાણી નથી પીતા ને પાંચ કલાક મૌન રહીને ગાયત્રી જપે છે, એનું તપ છે ને. તે હું કૃષ્ણને કથા સંભળાવવા આવ્યો છું. આજે મારી કથા જો આ કૃષ્ણ કનૈયો સાંભળતો હોય ને, ઓનલી ફોર મારી માનું પુણ્ય છે, મારી માના તપને કારણે હું આ કથા કૃષ્ણને સંભળાવી શકું છું. નાનાજી કહે છે કે આવું શા માટે બોલ્યા કૃષ્ણ? કોઈ દિવસ આવ્યા જ નથી. પણ કૃષ્ણ ખોટું બોલાય નું કારણ છે, જે ખોટું ન બોલે જ ને તો યશોદા ત્યારે ને ત્યારે મરી જાત. આ વચને યશોદાને લાંબુ આયુષ્ય આપી દીધું. સવાર થયું ને કૃષ્ણ એ જ ઘડીએ તત્કાલ રથમાં બેસીને જવા તૈયાર થયા ને, ત્યાં તો આખી ગોપીઓ આવી અને આખી ગોપીઓ નંદન નંદ ભવનમાં રથના આગળ સૂઈ ગયા. સૂઈ ગયા ને એ સમયે ગોપીઓ કહે, અહો વિધાતા સ્તવન ક્વચિત દયા સંયોજ મૈત્રા પ્રણયેન દેહિન. એ વિધાતા, તું તો સૌથી મોટો ક્રૂર છે. હજી કૃષ્ણ સાથે અમારો સંબંધ બંધાણો, ત્યાં તો કૃષ્ણને તું લઈ જા છો. અને ગોપીઓએ હજી કાનો રથમાં બેઠો, એક ગોપીએ પગ પકડ્યો, કાના તને જોયા વિના હું પાણી પણ ગ્રહણ ન કરું, તું જતો રહીશ ને શું કરીશ? હજી એ ગોપીને સમજાવે ને કે તો બીજી ગોપી આવીને પિતાંબર પકડ્યો, એ કાના મારો નિયમ છે તારા દર્શન કરીને મારા દીકરાને સ્તનપાન કરાવું છું, કાલે મારા દીકરાનું શું થશે? કાનો બધાને સમજાવે ને કે તો ગોપીઓ અક્રૂરને ગાળો દેવા લાગી. કહ્યું, અક્રૂર ઇચ્છે તદતીવ દારુણઃ. એ અક્રૂર, તારું નામ ખોટું, તું તો દારૂણ છે, ક્રૂર છે. ન ક્રૂર ઇતિ અક્રૂર, જે ક્રૂર ન હોય ને અક્રૂર કહેવાય. તું તો મોટો ક્રૂર છે કે અમારા કાનાને લઈ જા છો. ને એ સમય કહ્યું, કાના હવે તારી ગોપીઓ મને ગાળો આપે છે. કહ્યું, અક્રૂર કાકા, કૃષ્ણના સગા થવું હોય તો મેણા ટોણા સાંભળવા પડે, તૈયારી રાખવી પડે. કૃષ્ણના સગા થવું છે? કૃષ્ણનું સગું થવું હોય ને ગરમીમાં પાંચ કલાક બેસવું પડે. કૃષ્ણનું સગું થવું હોય તો કૃષ્ણના યાદવો થવું હોય, કૃષ્ણના આહીરો થવું હોય, કૃષ્ણના પ્રેમી થવું હોય, કૃષ્ણના ભક્ત થવું હોય ને તો ગરમીમાં પણ બેઠું રહેવું પડે. કૃષ્ણ વાલો હોય તો કીધું, મેણા ટોણા ખાવા પડે કાકા. એ તારી ગોપીઓ રથ હાલવા દે એમ નથી. અને ગોપીઓ રડતી રડતી કહે છે ને, કોઈ કવિની કલમ લખી નાખ્યું છે કલગીએ, શ્યામતારી તો શ્યામ તારી યાદ તો વિસરાય ના.
कृष्ण ए समय नीचे उतरी कहू हे गोपीओ जो तमे मने साचो प्रेम करती होय ने तमने मारा सोगन छे मार्ग आपी जो ए समय बधी गोपी उभी थी गई કે કૃષ્ણ તું જતો રહે તો તારા વિરહમાં અમે જીવી જઈશું તારો વિરહ અમારી જીજીવિષા બની જશે પણ કૃષ્ણ તું તારા સોગંદને તને કઈક થઈ જાય ને તો અમે એક સેકન્ડ જીવી ન શકીએ કૃષ્ણ તને ગમે છે ને જતા રહ્યો અને બધી ગોપીઓ રડે છે ને કૃષ્ણે કહ્યું કાકા રથ ચલાવો કાકા રથ ચલાવો હું રહી નહીં શકું ભૂલા ભાવે મે કરી દી પ્રીતડી ભૂલા ભાવે મે કરી દી પ્રીતડી છેદ દઈ મે કાળ જુખો પરમાત્મા એને વાણી એટલી હોત ને તો એ કે પ્લીઝ કનૈયા તમે રોકાઈ જાઓ કાના તું રોકાઈ જાય ગાયો પણ બોલી શકે પણ એને વાણી હતી નહીં ને એટલે ભાંભરીને ગાયો રડે છે આંખથી અળગાઈ કરી રાખી નથી આંખથી અળગો કરી રાખી તારા વિના તને ગંગી ગાયનું માખણ પસંદ છે ને આમાં ગંગી ગાયનું માખણ છે રસ્તામાં ખાવા થશે અને અંતિમ સમય હવે કૃષ્ણ પાછા નથી આવવાના એ વિચાર કરીને યશોદાએ પગ પકડી લીધો વિરહ વ્યાખ્યાન કહે છે નાના સાહેબનું વ્રજની લીલાઓમાં વિરહનું વ્યાખ્યાન કર્યું એમાં કહેતા કરે છે કે જ્યારે પગે લાગ્યા ત્યારે કહ્યું કે હું તારી સાચી માં નથી હું તારી પાલક માં છું તારી સાચી માં દેવકી છે અને તારી સાચી માં દેવકી છે હું તો તારી નોકરડી છું પણ તારી માં દેવકી ને તું એમ ન કહેતો કે મેં તને ખાંડણિયા સાથે બાંધ્યો તો આ વાત ન કરતો સુખ ના સપના બધા રોળાઈ સુખ ના બધા સપનો રોલાઈ ગયા સુખ જતું રહ્યું શ્યામની આશા ડમરી દેખાય ત્યાં સુધી આખા ગોપ ગોપી યશોદા બધા બેઠા રહ્યા કૃષ્ણ ને જતા એમણે જોયા અને જેવા જ કૃષ્ણ પહોંચ્યા
ને આ તરફ અક્રૂરજીને પણ એવું થાય કે કૃષ્ણને કંઈ કરી નાખશે તો, એટલે પછી ભગવાને જેવા યમુનામાં સ્નાન કરવા માટે ઊભા છે, અક્રૂરે કહ્યું કે યમુનાનો કુંડ છે, અનંતર સ્નાન કરી લઉં. ભગવાને કહ્યું હા, જેવા સ્નાન કરવા જઈને જેવી ડૂબકી મારે તો અંદર કૃષ્ણ અને બલરામ દેખાય જલની અંદર, ફરી બહાર નીકળે તો રથમાં દેખાય. વારંવાર જોઈ ત્યારે અક્રૂરે સ્તુતિ કરી છે, નમસ્તે વાસુદેવાય સર્વભૂતક્ષયાય ચ ઋષિકેશમ નમસ્તુભ્યમ પ્રપન્નમ પાહિ માં પ્રભુ. હે પરમાત્મા, મારું રક્ષણ કરો. કહ્યું કે ચિંતા ન કરો, બધું થઈ જશે. અને બરાબર અતપરાણને ભગવાન કૃષ્ણ સંકર્ષણાન્વિત બરાબર રોંઢાના 4 વાગે કૃષ્ણ પહોંચી ગયા મથુરામાં. અને પેલા વહેલા ભગવાને વિચાર્યું કે કંસને મારવો છે ને, પેલા એના અંગો એના બધા માણસોને પોતાના પક્ષમાં લઈ લ્યો. એટલે પેલા વહેલા એના કપડા ધોવા વાળો ધોબી હતો, રજકમ કશ્ચિદાયાંતમ રંગકારમ ગદાગ્રજ. રજકમ એટલે ધોબી, અને ધોબી સાથેનું પૂર્વનું યાદ હતું, એ જ હતો આ જે સીતા ઉપર જેને આડ આપ્યું હતું. ને ધોબી કપડા ધોવા વાળો નીકળ્યો એટલે એને કીધું કે વસ્ત્ર આપો ની ભાઈ. તો કે હવે આ વસ્ત્ર રાજાના છે, તમે ગોવાળી આવો છે, તમને શું ખબર પડે? જાઓ જાઓ જંગલમાં જઈને ગાયો ભેંસો ગાયો ચરાવો, તમને કામાં શું ખબર પડે? ને કૃષ્ણ એ સમયે બહુ બક બક કરતો એક થપ્પડ મારીને, થપ્પડ મારવા સાથે મસ્તક કપાઈ ગયું, સીધું મસ્તક નીચે જ પડી ગયું. અને આ જે નીચે પડી ગયું એ આ બધાએ જોઈ લીધું કે ઓહ, બંધંતિ ઘ્નંતિ લુપંતિ દ્રુપ્તમ રાજકુલાની વૈરી, કે તમે તો હતાવા વાળા ભાગવા વાળા ગાયો ચરાવા વાળા, એવું બોલ્યા ને એક થપ્પડ મારી મસ્તક કપાઈ ગયું. આ દ્રશ્ય દરજીએ જોઈ લીધું. અને કૃષ્ણની 4 પ્રતિજ્ઞાઓ હતી. વૃંદાવનમાં રહ્યા 11 વર્ષ અને 52 દિવસ, ત્યાં સુધીની પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી હું વૃંદાવનમાં રહીશ ત્યાં સુધી હું વાળ કપાવીશ નહીં, જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ હું શસ્ત્રધારણ નહીં કરીશ, બંસરી હાથમાં રાખી. અને પ્રતિજ્ઞા હતી કે જ્યાં સુધી વૃંદાવનમાં રહીશ ત્યાં સુધી હું સીવેલું કપડું નહીં પહેરું. અને એક પ્રતિજ્ઞા હતી, જ્યાં સુધી હું વૃંદાવનમાં રહીશ હું ચપ્પલ નહીં પહેરું. 4 પ્રતિજ્ઞા હતી. અને કહ્યું કે આ કપડા આપણા માપના છે નહીં, તો માપના કરવા જવું છે? ચાલો દરજી પાસે. તતસ્તુ વાયકઃ, સીધા વાયક એટલે દરજી પાસે ગયા. અને દરજીએ જોયું કે આને તો થપ્પડ મારી મસ્તક કપાયું, આપણે કઈ ધંધો કરાય ફટાફટ માપના કરી દે, બરાબર રેડી? તો કે રેડી. ને પછી ભગવાન પ્રસન્ન થયા ને ભગવાને કહ્યું કે જા, હું તને આશીર્વાદ આપું છું, શ્રીયંચ પરમામ લોકે બલેશ્વરીય સ્મૃતિન્દ્રિયમ, હું તને આશીર્વાદ આપું છું કે ભવિષ્યમાં ભાલકામાં કથા થશે, ભાલકામ કથા થઈને બધા ચૂંટણી અને પેરણ પહેરવાના થશે, તય જા, તું સિલાઈના ભાવ 1000 રૂપિયા લેજે જા. એટલે આ વખતે દરજીઓને સૌથી વધારે કિંમત મળી. એનું કારણ છે કે એટલા લોકો ચૂંટણી ને પેરણ સીવડાવ્યા. ભગવાને ખરેખર આશીર્વાદ આપ્યો દરજીઓને કે જીવો ત્યાં સુધી સીવો, અને શ્રીયંચ પરમામ લોકે, કલયુગમાં તમે શ્રીયમ એટલે પૈસા વાળા થાવ, જા 500 રૂપિયા સિલાઈ થઈ જશે, થઈ ગઈ ને અત્યારે 500 રૂપિયા સિલાઈ થઈ જશે, તમે આનંદ કરો. એટલે મને એવું લાગે કે આ જીવનીના ભાવને આ કૃષ્ણએ કૃપા કરીને એટલે આ વખતે દરજીને ચાંચ આપવામાં આવ્યો કે જાઓ આ ઋણ પણ હું પૂરું કરું. ને પછી તતસુદામનો ભવનમ ચૂકવી દીધું છે. દરજીને પણ પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા, તમે ઐશ્વર્ય વાળા થશો. સુદામ નામનો માડી છે ને, માડીને કહ્યું તતસુદામનો ભવનમ માલાકારસ્ય જગમતુ, કે મારા માટે માળા તૈયાર કરેલી છે. તો કે કૌંસ માટે છે, પણ તમે કહેતા તમને પહેરાવી દો. કૃષ્ણને પહેરાવી, સુદામ માડીએ પ્રણામ કર્યા, એને આશીર્વાદ આપ્યા. અને પછી 1-3 અંગથી વાંકી એક સ્ત્રી જતી હતી, એને પહેલી વખત કૃષ્ણ કીધું, એ સુંદરી તમે કોણ છો? પહેલી વખત કોઈ આને સુંદરી કીધું, બાકી બધા એમ કહેતા આ તો આ જો કુબડી છે, કુબડી છે, કુબડી છે. કોઈ એને ત્રિવક્રા, 3 જગ્યાએથી વાંકી હતી, ત્રિવક્રા કહેતા, જેને આપણે ગુજરાતીમાં કુબજા કહીએ છીએ. એ કુબજાને પહેલી વખત કોઈ કીધું એ સુંદરી. કોઈ દેખાવમાં સારો એને કહ્યું બહુ સુંદર લાગુ આજ તમે, તો એ રાજી થઈ જાય. રાજી થઈ ગઈ કે તમે કોણ છો? તો કે તમારું નામ? તો કે મારું નામ શ્રેય રંધ્રી છે, પણ લોકો મને ત્રિવક્રા કહે છે. હું નાનપણથી કૌંસના ઘરે ઉછરી છું, મારા અંગ બધા વાંકા છે, પણ હું દેખાવડી તો છું. જો એને કીધું, કારણ કે હું ચંદન લગાડું છું, અંગરાગ લગાડું છું કૌંસ રાજાને. તો કે મને લગાડશો? તો કે હા, કૃષ્ણને લગાડી દીધો. ને પછી ભગવાને
એના પેની ઉપર પેની રાખી હાથ ઊંચા કરીને દાઢી એવી ખેંચીને પગ ઉપર પંજા રાખીને ત્રણેય જગ્યાથી સીધી થઈ ગઈ. સુંદર રૂપ આપ્યું છે અને કહ્યું છે કે હું આ બધું પૂરું થાય તે તારા ઘરે આવીશ. એના પછી વાણિયાઓ વેપારી જોઈ ગયા કે ઓહો આ તો કમાલનો છોરો છે હો ભાઈ. તરત બોલાવ્યા એને, ભગવાન તત્કાલ પાન ખવડાવ્યું, તાંબુ પાન ખવડાવ્યું. આમાં ઉલ્લેખ છે, વિસૃજ્ય માધવ્યા વાણિયા તામ્રજન માર્ગે વણિક પથેહી. વાણિયાઓ પાન ખવડાવ્યું. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા. આપણે ધ્યાન વાળાને સમય આપ્યો તો એક વાગે આવવાનો, પણ ધ્યાન હંમેશા મોડી જ હોય. કોઈની જાન વહેલી આવી તો મારા કાળિયા ઠાકોરની કઈ વહેલી આવે, થોડીક લેટ છે 15 મિનિટ, અને 15 મિનિટ મોડી છે. અને તમને કહી દઉં, જાનમાં 50,000 લોકો આવે છે, જાનમાં 50,000 લોકો આવે છે. એટલે 50,000 લોકો આવતા હોય તો વાર તો લાગે ને. અને આપણે લગ્નમાં જવું હોય તો એ લગ્નમાં જયારે જમણવાર આપે ને માનિયાઓ, દીકરીનો બાપ જમણવાર આપે તો એ જમાય, બાકી જાન ન્યા હોય તો બેઠું રહેવું પડે. એમ આપણે કાનાના લગ્નમાં પણ બેઠું રહેવું પડશે. આ જેના તેના લગ્ન છે, આયા ભગવાનને એની સામે એના લગ્ન બતાવવાના છે, તો પ્રતિક્ષા તપ તો કરના પડેગા. દયાળુ દ્વારકા વાળા રે, 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 દયાળુ રે, દયાળુ ભલકા વાળા રે, તેરુ તારા નામની માળા રે, દયાળુ ભલકા વાળા રે, તેરુ તારા નામની માળા રે, દયાળુ ભલકા વાળા રે, તેરુ તારા નામની માળા રે, દયાળુ ભલકા વાળા રે, દયાળુ ભલકા વાળા રે, તમે છો દયાળુ ભલકા વાળા રે, દયાળુ ભલકા વાળા રે, જાનની પ્રતીક્ષા કરવી પડશે. એટલે આપણે કથા 1:45 સુધી ચાલશે, આપણે 1:30 સુધી હોય ને એની જગ્યાએ 1:45 સુધી ચાલશે. અને 1:45 વાગે જાન આવશે, ત્યાં સુધી જેને પ્રતીક્ષા કરવી હોય, તપ કરવું હોય, બેસીને તપ કરે. બાકી અહીંયા હરિહર ચાલુ જ છે, એ પણ તમે કરી શકો, કોઈ મનાય છે નહીં. પણ આપણે કૃષ્ણને કેટલા વાલા છે એ સાબિત આપણે અહીંયા ભાલકામાં કરવાનું છે. એટલે દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, એટલે સ્વાસ્થ્ય જેનું નબળું હોય, ડાયાબિટીસ હોય, એ જઈ શકે. એટલે એમાં કોઈ બાધ્ય છે નહીં, એવી જડતા છે નહીં, આપણી સંસ્કૃતિ જડતા વાળી છે નહીં. એક સમયે ગંગાના કિનારે બળવાનું પસંદ કરતા હતા. ગંગાનો કિનારો ગયો તો ગંગાનો કિનારો પૂરો થયો, પછી આવી ગયા નદીના કાંઠે. નદીનો કાંઠો ગયો, ચંદનના વૃક્ષથી બળવાનું પસંદ કરતા. એ ચંદનના વૃક્ષ ગયા ને તો ખાલી લાકડા આવી ગયા. ખાલી લાકડા નહીં તો આપણે ઇલેક્ટ્રિકમાં બળવા પસંદ થઈ ગયા. આપણામાં એવા કોઈ પ્રકારની જડતા નથી. એટલે જડતા આપણામાં છે નહીં, આપણી સંસ્કૃતિમાં. એટલે આપણે પ્રેમપૂર્વક બીમારી હોય જઈ શકે. દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ દ્વારિકા વાળા રે, દયાળુ ચલે વય જંતી માલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, ચલે વય જંતી માલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, ચલે વય જંતી માલા રે, દયાળુ દ્વારિકા વાળા રે, ચલે વય જંતી માલા રે, દયાળુ મેરા દાદી ને માલા રે, દયાળુ ભલકા વાળા રે,
द्वारका वालो द्वारिकाधीश आपणो कृष्ण कन्हैयो આ શ્રેય રંધ્રી પાસેથી વાણિયા પાસે ગયો. વાણિયાને આશીર્વાદ આપ્યા કે જાઓ તાંબુલ લગાવતા રહેજો અને તમે લક્ષ્મીને પ્રાપ્ત કરશો. અને પછી તો ધનુષ્યની પાસે ગયા અને બધા ધનુષ્ય જોતા જોતામાં આ બધા કેમ કે પોણા બે નું સાંભળીને ભાગી ગયા બધા, કે જાન જોવા માટે જાય છે બધા, હામૈયા માટે એમ ને. સરસ સરસ. પણ એ જાન જોતા પેલા એ કૃષ્ણ અને રુક્ષ્મણી કોણ છે એ સમજવા માટે કથામાં પ્રવેશ. એ ધનુષ્યની બાજુમાં જોતા જોતા જેમ શેરડીનો સાઠો ભાંગીને એમ કરેણ વામેન ડાબાથી પ્રત્યંચ સાથે ધનુષ્ય તોડી નાખ્યું ને ધનુષ્ય તૂટી ગયું, ધનુષ્ય તૂટી ગયું. આખી વાતો સંભળાણી સૈનિકો, મારો કાપો મારો કાપો, પકડી લ્યો. ને સૈનિકો જેવા દોડતા દોડતા આવ્યા ને એક તરફનું ધનુષ્યનો ભાગ બલરામે લીધો ને એક તરફનો કૃષ્ણ લીધો અને બધા સૈનિકોને એવા માર માર્યા કે રામ નામ સત્ય થઈ ગયું. અને જેવું રામ નામ સત્ય થયું બધાને યમ સદન પહોંચાડી દીધા. ને આ તરફ રાત્રે સુવામાં સ્વપ્ન આવે છે. કેવા સ્વપ્ન આવે કૌશ ને, તો કે એની ના ગળા ઉપર પ્રેત બેઠું હોય, એ ઊંધો ગધેડા ઉપર બેઠો હોય, જાસૂદની માળા પહેરી હોય, નગ્ન હોય, કોઈ પણ વસ્ત્ર હોય, એની શરીર ઉપર તેલ લગાડેલું હોય, આવા સ્વપ્ન આવે તે સમજવાનું કે આપણું મૃત્યુ નજીક છે. અને આ રીતે એને સ્વપ્ન આવે ને મલ્લયુદ્ધની શરૂઆત થઈ છે. રંગમંડળમાં બધા લોકો હાજર, અને જ્યારે બધા લોકો હાજર હતા એ સભ્યોનો જેવો પ્રવેશ થાય આ તરફ શલ તોષણ ચાણુર મુષ્ટિક ક્રૂર ફટ આ બધા હાજર હતા. અને મહાવતે કુવલ્યાપીડ નામના હાથીને દારૂ પીવડાયો છે અને કુવલ્યાપીડ નામના હાથીને જેવી અસર કરી છે અને અંકુશ દબાવીને કૃષ્ણની સામે દોડતો કે રાતર કૃષ્ણ અને બલરામ ને આતર હાથી હાથી આવીને જેવી એક સુંડ મારી કૃષ્ણને નીચે પછાડી દીધા છે. જેવા કૃષ્ણ નીચે પડી ગયા ત્યારે કૃષ્ણ એના ચાર પગની વચ્ચે ઉભા રહી ગયા અને ફરતી બાજુ જુએ છે તો કૃષ્ણ ક્યાંય દેખાતા છે નહીં. ને પછી તો કૃષ્ણ અને આ હાથીના વચ્ચે યુદ્ધ થયું છે અને હાથી જેવો જ બે દાંત લઈને મારવા જાય છે એટલે એના દાંત ખૂટી જાય છે. એ સમયે કૃષ્ણએ પૃચ્છે પ્રગૃહ્યાતિ બલમ ધનુષ્ય પંચવિંશતિ અને પછી કૌશને સ્વયં પોતાનો કાળ લાગ્યા
अज्ञानियों ने विराट लाएगा कृष्ण, योगियों ने परम तत्व लाएगा, अने भक्त लोगों ने पोताना इष्ट देव लाएगा। અને આ કૃષ્ણ જેવા રંગ મચમાં ગયા, હાથમાં દાંત હાથીનો લઈને એ સમયે કહ્યું ચાણુર, હે કૃષ્ણ આવી જા મલયુદ્ધમાં। કૃષ્ણ કે ભાઈ અમે તો નાના છીએ, તમારી સામે શું યુદ્ધ કરીએ? હા તમે મલયુદ્ધમાં બહુ નિપુણ છો, વૃંદાવનમાં મલયુદ્ધનું જ કામ કરો કુસ્તીમાં, અને આપણા રાજા છે ને એને હાલો આપણે રાજી કરીએ। હમણાં 1000 હાથીના બળ વાળો કોલિયા પેણને માર્યો, ત્યાં તમે બાળકો હતા, બાળકો છો, માનું દૂધ પીધું તો આવી જા। અને કૃષ્ણએ કહ્યું કે ચાલ, આ તરફ કૃષ્ણ અને ચાણુર ને આ તરફ મુષ્ટિક અને બલરામ બંને રંગમંચમાં આવી ગયા છે। છોડીને ભાગી ગયા કે આવા નાના બાળક ઉપર આવા મુષ્ટિકો મારે,
આવા મલ આ બાળકોને જીતવા દે એ બધું જોઈને અમુક તો સભા છોડીને ભાગી ગયા. ને એ સમયે કૃષ્ણએ જેમ એના બે હાથ પકડીને એક જોરદારનો તમાચો માર્યો છે, તમાચો મારવાની સાથે આ ચાનો તો ક્યાંને ત્યાં પડી ગયો અને મુષ્ટિક હતો મુષ્ટિકને પણ બલરામજી તમાચો માર્યો અને બે હાથ પકડીને મસ્તકમાં એક મુક્કો માર્યો. ચાનુના રામ નામ બોલી ગયા. બલદેવજી એક થપ્પડ મારી આ તરફ મુષ્ટિકનો પણ વધ થઈ ગયો અને હવે બાકી રહ્યા હતા ફટ. અને કૃષ્ણ દોડ્યા ફટ ફટની સામે અને જેમ હોલી બોલ પડ્યો હોય ને ભગવાન આમ પાટું મારે હોલી બોલ ને દૂર કરી નાખે ને એમ જોરદારનું મસ્તકમાં પાટું માર્યું. હોલી બોલ જેમ દડો ઉડે એમ મસ્તક ઉડી ગયું અને રંગમંચ ઉપર હાથમાં ખડગ લઈને એના ભાઈઓ ઉભા હતા. ભાઈઓના નામ છે નેગ્રો દાદી. ને જેવા જ કૃષ્ણ દોડ્યા કંક નેગ્રો બધા ભાગવા માંડ્યા અને કૃષ્ણ દોડી ને પગથિયા ઉપર જાય છે. મુષ્ટિકા મારીને પતાવી દે એવું બને તો કે બને. તમે ગાયનું દૂધ પીધું હોય, ગાયનું ઘી ખાધું હોય, ગાયનું માખણ ખાધું હોય તો એક મુષ્ટિકા મારો ને તો ત્યાં ત્યાં પ્રાણ જતા રહે. ગાયનું દૂધ પીધું હોય તો થાય, બાકી ચાના પ્યાલા પીધા હોય ને તો મુષ્ટિકા મારો હાથ ખડી જાય. ચાના પ્યાલા પીધા હોય તો બધા કે અમારા દીકરાઓ હાવ નિર્વ્યસની હો, સેવાના નિર્વ્યસની. તમારો દીકરો ચા પી છે, ચા સૌથી મોટું વ્યસન છે. કારણ કે ચા એ તો દેશની ઉન્નતિમાં સૌથી જો મોટો રોલ કોઈનો હોય ને દેશની ઉન્નતિ અટકાવવામાં તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો. આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં આવીને ચાના રવાડે એવા ચડાવ્યા એવા ચડાવ્યા. આજ સુધીનું મને એક ભજન બતાવો, એક ગીત બતાવો જેમાં લખેલું હોય કે મારે ઘરે ચા પાણી, મારે ઘરે ઉકળેલા દૂધ, કઢીયેલા દૂધ, ચા પાણીનો ઉલ્લેખ બતાવો એક પણ જગ્યાએ. ક્યાંય ચા છે? ચા અંગ્રેજો લઈ આવ્યા છે. અને મને અફસોસ સાથે કહેવું પડે મારે 17,000 કરોડ વર્ષમાં ભારતના લોકો 17,000 કરોડની ચા પી જાય છે. આ ચા ફક્ત ને ફક્ત ઓનલી ફોર જ્યાં વધારે ઠંડી પડે ને ત્યાંનું પીણું છે. આ એટલી ગરમી થતી હોય આમાં ચા ન પીવાય, આમાં ગાયની છાસ પીવાય, આમાં ગાયની છાસ પીવાય. એટલે વ્યવસ્થા રાખી છે. ચાના સ્ટોલ નથી ને, છાસના સ્ટોલ એટલે રાખ્યા છે કે ચા બંધ કરો. આજના કવિઓ તો શું કહે ખબર છે? તું કાઢીને દૂધ વાળી રે ચા, જાજો ક્યાં ચા પાણી. તું કાઢીને દૂધ વાળી રે ચા, જાજો ક્યાં ચા પાણી. તું કાઢી દૂધ વાળી, છેલ્લે દૂધ ન હોય ને તો કાઢી ચા પીવડાવો. બાકી ચા પીવી છે, જ્યાં જોવું ત્યાં ચા પાણી.
અરે ભાગવત કથામાં ચા વેચાતી હોય, ચા ના દાતા હોય, એટલે કોઈ કવિ કહ્યું નહીં. તું ભાગવત ખાવાથી શ્વાસ નળી નું કેન્સર થાય છે. એના પછી આવે ટેનિફ, ફેટા કેમિકલ જે લેવામાં આવે એનાથી 400% યુરિન માં વધારો થાય. 400% યુરિન માં એટલે 400% આવી જાવ ને, આગળ ભાઈ કોઈ આવતા હશે જગ્યા આપણે કરી દઈએ. 400% યુરિન નો વધારો થાય. આ રૂટગર્સ યુનિવર્સિટી એમ કહે છે કે જે લોકો વધારે ચા પીતા હોય એના રંગસૂત્રોમાં નુકસાન થાય, જૈવિક પ્રક્રિયા ઉપર અસર થાય, જમવાનું બહુ પચે નહીં ચા પીવા વાળાને, અને જીવલેણ બીમારી થાય જેનું નામ છે લ્યુકેમિયા. પેટનો દુખાવો, લોહી, ખંભા, પગ, હૃદય, બ્રેન એમરેજ, માસિક સ્ત્રાવ, ડાયજરિયા એટલે કબજિયાત થાય છે. જે સ્ત્રીઓ વધારે ચા પીતી હોય એમને માસિકના દિવસોમાં એમના નિશ્ચિત દિવસો ન હોય. આવી મોટા ભાગની બધી બીમારી થાય છે ફક્ત ચા પીવાથી. અને તોય આપણે તો કાલ મરી જાવ, પીવો નહીં યાર, ને આપણે પીએ રાખીએ છીએ. મને એ થાય કે આપણે અતિથિ દેવો ભવ માનવા વાળા છે, આપણે ત્યાં મહેમાન આવે ને એનું સ્વાગત આપણે ચાથી કરીએ. સ્લો પોઈઝન, સ્વીટ પોઈઝન, અતિથિ દેવને સ્વીટ પોઈઝન આપીએ, એટલે આ તો આપણી સંસ્કૃતિ પર કાળો દાગ છે. જે લોકોએ ક્રાંતિકારી કોષ પુસ્તક વાંચ્યું હોય ને એ જાણે અડે પણ નહીં, કારણ કે એક ક્રાંતિ થઈ છે. 25 લોકો ઇંગ્લેન્ડ થી આવ્યા, કોઈ આખો દેશે નહીં. 25 લોકો ઈસ્ટ ઇન્ડિયા કંપની ચા વેચવા આવ્યા ને આપણા દેશ ઉપર રાજ કરી ગયા. જ્યારે અંગ્રેજોની સરકારની એક મહારાણી આપણા હળવદમાં આવી ને, અને હળવદ એને કહેવાય એક હાથમાં વેદ રાખે ને એક હાથમાં હળ રાખે, એને હળવેદ કહેવાય. હળવેદમાંથી હળવદ થઈ ગયું. ત્યાંના બ્રાહ્મણો હળથી ઢેફાઓ ભાંગતા, એટલા તાકાતવાળા હતા. અને આજે પણ હળવદના બ્રાહ્મણો તાકાતવાળા છે. લાડવાની હરીફાઈ હોય ને રાજકોટમાં, 29 લાડવા ખાઈ જાય અને 29 દાળના વાટકા પી જાય, હળવદના બ્રાહ્મણો હોય નક્કી કરી લેવું, આવા તાકાતવાળા. એ હળવદના બ્રાહ્મણને આ અંગ્રેજોની મહારાણી કહ્યું કે અમારા મલ સાથે યુદ્ધ કરવું છે. આમણે કીધું ભાઈ મલ સાથે હું શું યુદ્ધ કરું, યુદ્ધ અમને ફાવે નહીં. કે બસ ભારતની ખુમારી એટલી જ? તો કહ્યું મલ યુદ્ધ નહીં, પણ એક ઢીકો ઈ મને મારે, હું એક ઢીકો મારલો. તો કે પેલા એને આપી દો ચાન્સ, બાકી પછી એને મોકો નહીં આવે. એટલે મલે અહીંયા જોરદાર નો એક મૂકો માર્યો ને, એટલે હાથ ખડી ગયો. પછી આ હળવદના બ્રાહ્મણે કહ્યું આ હાથે મારું કે આ હાથે મારું? ઓલા કીધું આ ખડી ગયો એ હાથે મારજી. ઓલા માણસે પાઘડી ઉતારી અહીંયા રાખી આમ કર્યું ને કે પાઘડીથી ચડાવી દો હાથ. ગામડામાં હાથ ચડાવતા હોય, હાથ ચડાવીને એક મુક્કો મસ્તકમાં માર્યો ને ત્યાં ને ત્યાં મારી નાખ્યો. અને આ રાણીને થયું કે આવા તાકાતવાળાઓ હોય, આવા બુદ્ધિશાળી હોય, તો હવે આને કેમ, આની પર કેમ રાજ કરવું? એટલે વિચાર કર્યો કે બધાની સ્મૃતિ નબળી થઈ જાય. ચા પીવા વાળો લાંબા ગાળે પોતાની પેન ક્યાં મૂકી છે, પોતાની ગાડીની ચાવી ક્યાં મૂકી છે, પોતાની ફાઇલ ક્યાં મૂકી છે, ચા પીવા વાળો ભૂલી જાય. સ્મૃતિ શક્તિને ખલ્લાસ કરે છે, નબળા પાડી ગયો ભારતવાળાને. એટલે મફતમાં ચા પીવડાવો, પીતા ન હોય તો. પેલા ચા વેચાતી જ નહીં, આજથી તમે વર્ષો પહેલા જોજો મફતમાં ચા રેલવે સ્ટેશન ઉપર વેચાતી મફતમાં. અને આવી મફતમાં ચા વેચવાની શરૂઆત થઈ અમારી કાશીમાં. કાશીમાં મફત ચા વેચે. અને અફસોસ સાથે મારે કહેવું પડે, આખા વિશ્વમાં ચાની દુકાનો નહીં હોય ને એટલી અમારી કાશીમાં છે. એક ડગલું આગળ વધો ને એટલે એક ચાની દુકાન, ડગલે ડગલે ચાની દુકાન. એમાં 100 હંગ કરીને ચાની દુકાન છે. સવારમાં લાઈનમાં ઉભું પડે ચા પીવા માટે. ઘેરાના ઘેરા ઉભા હોય, આપણે કોઈ ઝઘડા કે શું જોઈએ તો બધા ચા પીતા હોય.
અને આ ચા મફતમાં પીવડાવી લોકો પણ ચુસ્તીમાં નસોઈ આવે ભાઈ નસો એટલે બધા ચા પીવા માંડ્યા. એટલે ક્રાંતિકારી જે યુવાનો હતા એને વિચાર્યું કે ચાની પેટીઓ અહીંયા આવે તો મફત પીશે ને, આનાથી એક કામ કરીએ, ચાની પેટીઓ આપણે સમુદ્રમાં પધરાવી દઈએ. અને આ બધા ક્રાંતિકારીઓએ આ ચાની પેટીઓ સમુદ્રમાં પધરાવી દીધી. ચાની પેટીઓ કાશીમાં પહોંચી જ નહીં, ને પછી અંગ્રેજોએ એક સ્ટે બાર પડ્યો, જેટલા આમાં ક્રાંતિ આ ક્રાંતિમાં હોય ને બધા લોકોને મારી નાખો. કેવી રીતે? તો કે ચાનો વિરોધ કર્યો છે ને, એના કાનમાં ચા ભરો, એના નાકમાં ચા ભરો, એના મુખમાં ચા ભરો, એના ગળામાં હોલ પાડો, ચા ભરીને મારી નાખો. આ ક્રાંતિકારીઓ આપણી સ્મૃતિ શક્તિ ખલ્લાસ ન થાય એ માટે એ લોકોએ ક્રાંતિ કરી. એના ગળામાં, એના નાકમાં, એના કાનમાં ચા પધરાવવામાં આવી અને હજારો ક્રાંતિકારી મરી ગયા છે. આ ક્રાંતિકારી પાછળ આપણે શું કર્યું છે? ક્રાંતિકારી પાછળ આપણે કઈ નહીં, કાલ મરી જવું, આપણે બે કપ વધારે ચા પીધી છે. જો સાચા દેશને માનતા હો તમે, સાચા દેશને પ્રેમ કરતા હોય, આ ક્રાંતિકારીઓની શહીદી ખાલી ન જાવી જોઈએ, આ શ્રદ્ધાંજલિ છે. કોઈક એક માણસ તો એમ વિચારે કે હું મારા ઘરે હું પોતે ચા નહીં પીવું, જે ક્રાંતિકારીઓની શહીદી ગઈ છે ને, હું કહીશ કે ક્રાંતિકારીઓ તમારી શ્રદ્ધાંજલિ હું ખાલી નહીં જવા દઉં. તમારી હું શહીદ ન થઈ શકું તો કઈ નહીં, પણ તમારી શહીદી ખાલી નહીં થાય, હું ચાનો ત્યાગ કરું છું. અરે પીવો, દૂધ પીવો, પ્યોર વસ્તુ છે પીવો. આ માયોએ શીખવાડ્યું, પેલા બાળક માના સ્તનનું દૂધ પીતો હોય, પછી ગાયનું દૂધ પીતો હોય, ને પછી માં મિશ્ર કરે, દૂધને ચા આપો ને મિશ્રમાં ભાઈને, એટલે ભાઈ દૂધને ચા પીએ ને પછી આઈએએસ અધિકારી ન થઈ શકે, એમ થાય. તમારી સ્મરણ શક્તિઓ ખલ્લાસ કરે છે આ ચા. રુટગર શ્રીના પ્રમાણો છે મારી પાસે. એટલે જો તમે ક્રાંતિકારીઓ દેશ પ્રત્યેનો પ્રેમ રાખતા હોય તો સર્વથાનો ત્યાગ કરવો જોઈએ. ને પછી કહી શકાય કે હે હે કૃષ્ણ કનૈયા, તારે નિર્વ્યસની યાદવો જોતા હતા, પાન માવા દારૂ જુગારની વાત તો છેટી રહી, આ યાદવ એવો છે કે ચાએ ન પીતો, એમ તમે આત્મગૌરવથી તો કહી શકો. વ્યસન વ્યસન, તમે ચાને વ્યસન નથી માનતા? મોટું વ્યસન ચા છે. આપણે તો નાની નાની વસ્તુને કે એ તો હાલે, ચા કઈ વ્યસન ન કહેવાય. એ તો આપણે નામ આપે કે ઓલા બાપુ એ પીએ છે, ફલાણા બાપુ પીવે છે, આપણે નામ આપે કે એટલા મહાપુરુષો જઈ. એ મહાપુરુષ ભલે પીતા હોય પણ તમે રવાડે ન ચડો, એ તો ચલમું ફૂકે તમે જાશો, એ ભાંગે ખાઈ જાય તમે જાશો. પણ કોઈનું એવું અનુકરણ કરો તો બીજું અનુકરણ કેમ નથી કરતા? એ ચા પી છે તો હું પીવ છું, એ પાંચ કલાક તપે કરે છે, તમે કરો છો? અને મેં તો નિયમ જ બનાવ્યો, ઘરે આપણે કઢીને રોટલો ખાઈ લેશું પણ આપણે ઘેરે આવે એને ચા નહીં, દૂધ જ આપવાનું ફરજિયાત. ઘેરે ચા બનાવવાની જ નહીં, કદાચ ગમે તે આવે જોઈશું, એને દુઃખ લગાડીને જવું તો જાય, પણ ઘરે દૂધ જ પીવડાવવાનું. પાંચ લીટર દૂધ લેવું પડે કે દસ લીટર લેવું પડે, બધાને દૂધ જ પીવડાવવાનું, આપણે છાશનો રોટલો ખાઈ લેશું. બાકી ઘરે આવેલો આપણો અતિથિ એ દેવ છે, અને દેવને જો આપણે આવું ઝેર પીવડાવીએ તો આવા ગાયના દૂધ પીવે ને એ મુષ્ટિકા મારે કૃષ્ણ તો કૌંસના પ્રાણ કાઢી લે. ને પછી તો કૌંસે જય વસુદેવને અને ઉગ્રસેનને બંને છોડાવ્યા છે. અને એ સમયે માં પાસે બે હાથ જોડી પોતાનું મસ્તક માના ચરણોમાં સ્પર્શ કરાવ્યું છે, અને માને કહ્યું છે, તતક્ષંતમ અરહતસ્તાત માતરનો પરતંત્રયોહ અકુર્વતોર્વા શુશ્રૂષામ વિલષ્ટયો બહુદાપૃશમ. કહ્યું, માં મને માફ કરજે, કારણ કે મારે લીધે તને બહુ કષ્ટ પડ્યું છે. હું કંસનો કાઢ હતો એમાં તે આખી જિંદગી તારી જેલમાં પસાર કરી, મારા છ છ ભાઈઓને મારી નાખ્યા, અને આનું મને સૌથી મોટું દુઃખ છે, પણ હું પરતંત્ર હતો, માં મને માફ કરજે, હું તમારી સેવા ન કરી શકું. ઉગ્રસેનને મુક્ત કરીને કહ્યું કે આ રાજ્યનો સાચો અધિકારી હું નહીં પણ તમે છો. ઉગ્રસેનને ગાદી ઉપર બેસાડવામાં આવ્યા. નંદ બાબા બધા ગોપાલોનું સ્વાગત કરી, ને પછી નંદ બાબાને ગોવાળો પણ રડતા રડતા વ્રજ તરફ, વૃંદાવન તરફ જતા રહ્યા. કૃષ્ણ આ તરફ યજ્ઞોપવિત સંસ્કાર, ગર્ગાચાર્યજી આવીને યજ્ઞોપવિત સંસ્કાર આપે, અને જેવા જ યજ્ઞોપવિત સંસ્કાર થયા, એક સમય હતો દરેક હિન્દુઓને ચોટી અને જનોઈ દરેક હિન્દુઓને હતી, દરેક હિન્દુઓને, અત્યારે કોઈ હિન્દુઓને ચોટી કે જનોઈ નથી. અત્યારે જનોઈ બે લોકોએ સાચવી છે, એક બ્રાહ્મણોએ સાચવી, થોડીક લોહાણા લોકોએ સાચવી છે, બાકી તો જનોઈ મૂકી દીધી ખીલે. જનોઈ દરેક લોકોએ પહેરવાની,
જનો તમારા ઓલામાં હોય તમને ખબર પડે કે મારે માંસ ખાવાનું નથી, મારે દારૂ પીવાનું નથી, મારે બ્રહ્મ સાથે ગુંથાવાનું છે, મારે ક્યાં જવું છે, મારી બાજુમાં મારા પિતાજી, મારા બાપા, મારા કોઈ આદર્શ પુરુષ હોય તો હું તમાકુ ન ખાઉં, ગાડે ન બોલું, ભગવાન મારી સાથે છે એવો અનુભવ કરાવવા માટે જનોય. અને જનોયનું વૈજ્ઞાનિક કારણ, તમે જનોય અહીંયા આમ ચડાવો ને એટલે અહીંયા લોહિતિકા નામની નસ છે, અને લોહિતિકા નામની નસ દબાય ને એટલે મૂત્રદ્વાર પોળો થાય. કોઈ ડોક્ટરને પૂછજો, લોહિતિકા દબાય એટલે મૂત્રદ્વાર પોળો થાય, મૂત્રાશયની કોઈ પણ બીમારી જનોય પહેરવા વાળા ન થાય, કોઈ બ્રાહ્મણ ને નહીં હોય. જોજો તમે, ખાલી બ્રાહ્મણ માટે નહીં, દરેક સંસ્કૃતિમાં આપણા હિન્દુ દરેક માટે આ હતું, બધા ત્યાગી દીધી છે. એટલે આ યજ્ઞોપવિત સંસ્કાર આપ્યો, યજ્ઞોપવિત પછી ભણવા જવું પડે. તો કે કાશ્યમ સાંદીપનિમ નામા યવંતી પુરવાસીના. મધ્યપ્રદેશમાં સાંદીપની ઋષિનો આશ્રમ હતો ઉજ્જૈનમાં, અને ત્યાં કૃષ્ણ ભણવા માટે જાય છે. કૃષ્ણ ત્યાં 64 દિવસમાં 64 વિદ્યાઓ ભણે છે. આ કૃષ્ણને ભણવાની કોઈ જરૂરિયાત નથી, કૃષ્ણ વંદે જગદગુરુ. જગદગુરુને કંઈ ભણવાની જરૂરિયાત પડે, પણ એ તમને ને મને સમજાવે કે ભવિષ્યમાં તમે પણ તમારા દીકરાઓને ભણાવજો. ભગવાન ધનુર્વેદ ભણ્યા છે, ધર્મશાસ્ત્ર ભણ્યા છે, મનુસ્મૃતિ ભણ્યા છે, મીમાંસા ભણ્યા છે, ન્યાય ભણ્યા છે. તમે પણ તમારા બાળકોને ભણાવજો, શક્ય હોય તો હોસ્ટેલમાં રાખજો, કારણ કે મોટા ભાગના બાળકોનું ઓપડાઉનમાં જીવન વ્યતીત થઈ જાય, સમય મોટા ભાગનો હોય જાય. અને નહીં ભણાવો ને તો શું થશે? તમને એક ઉદાહરણથી સમજાવ્યું, તમારે સમજવાનું કે તમારે તમારા દીકરાને કેવો બનાવવો છે. એક ગામડું ગામ હતું ને ગામડા ગામમાં બધા લોકોએ પૈસા ભેગા કર્યા, પૈસા ભેગા કરીને એક મંદિર બનાવ્યું 20 લાખના, આલી શાન આરસનું મંદિર. મૂર્તિ કલાકાર પાસે ગયા કે એક મહાકાળીની મૂર્તિ બનાવી છે, મહાકાળીનું મંદિર બનાવવું છે. આ મૂર્તિકાર જંગલમાં ગયો, એક મોટો વડલો હતો, વડલાની બાજુમાં નદી જતી હતી, એક કાળો પથ્થર પડ્યો હતો, ત્યાં જઈને આને નમસ્કાર કર્યા કે પથ્થર તારી ઉપર હું 1000 થી વધારે હજારોની સંખ્યામાં છીણી અને હથોડીના ઘા કરીશ, તને મૂર્તિ બનાવીશ, લોકો તારી પૂજા કરશે, તને બધા ભોગ લગાડશે. મૂર્તિ બનવું છે તારે? આપણી સંસ્કૃતિ બધાને પૂજે, જળમાં જળ વસ્તુને પણ પૂજે, શીતળા સાતરના દિવસે લ્યો ચૂલાને પૂજે. આખું વર્ષ જે ચૂલો કામ આવ્યો એને કમસે કમ વર્ષમાં એક દિવસ એના ઉપર રાંધીને કમસે કમ થેન્ક્સ એવું તો કયો. 5000 રૂપિયા ઉછીને આપ્યા હોય તો એને આપણે ઊંચો હાથ કરીએ, કારણે 5000 ઉછીને આપ્યા હતા. જે આખું વર્ષ તમારી તમને પકાવીને જમાડે એ ચૂલાનું પૂજન શીતળા સાતમ. આપણી સંસ્કૃતિ બિલ્લી પાન તોડે, તુલસી પાન તોડે કે ફૂલ તોડે, એ ફૂલ તોડવા પહેલા નમસ્કાર કરે ને પછી તોડે, આપણી સંસ્કૃતિ છે. જળથી લઈને ચેતનમાં ભગવાનને જોઈએ. પથ્થરને કહ્યું કે તૈયાર છે? પથ્થર કે મારે એવું મૂર્તિ બનવું નથી, આ વડલાનો છાંયો છે, નદી બાજુમાંથી જાય છે, મંદ મંદ હવા આવે છે, બધા પ્રકારના સુખ છે, તારું દુઃખ હું શું કામ ભોગવું. આપણે કહીએ ને મારા બાપાને 100 વીઘા જમીન છે, મારે હું ભણવાની જરૂર છે, એમ આને ના પાડી અને આગળ ગયા. એટલે એક પથ્થર ખૂણામાં પડ્યો હતો, નદીના ખૂણામાં કાળો પથ્થર, એને પૂછ્યું કે ભલે હું તૈયાર છું. પથ્થર ઉપર હજારો ઘા થયા ને છીણ્યા થોડીના, પથ્થરની આંખમાંથી આંસુ પડી ગયા. ઓહો, એટલું બધું દુઃખ! એ દુઃખના આંસુ હતા, ગરમ હતા. પણ જ્યારે મૂર્તિ બની ગયો મહાકાળીની, અને મહાકાળીની મૂર્તિ બરાબર મંદિરમાં પ્રતિષ્ઠા કરી, બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા, ત્યાં તો આખું ગામ આવી ગયું, બધા આરતી ઉતારવા માંડ્યા, 56 પ્રકારના કાલ જેમ ભોગ લગાડ્યા એમ ભોગ લગાડ્યા, બધા દંડવત પ્રણામ કરવા માંડી ગયા. એમાં તમારા મારા જેવો એક હાથમાં શ્રીફળ લઈને આવ્યો, શ્રીફળ વધેરવા ગયા ને, મંદિરનો પૂજારીએ કહ્યું કે ભાઈ અહીંયા નહીં હો, આરસનું છે, તૂટી જશે. તો કે શ્રીફળ ક્યાં વધેરવા? કે બહાર જાઓ, વ્યવસ્થા છે. કે બહાર છે નહીં, એટલે આવો કોઈ બોર્ડ લગાડી દીધો મંદિરના પૂજારીએ, શ્રીફળ અહીં વધારવા. ગામના છોકરાઓ હતા નાના નાના, કબડ્ડી રમતા, એ છોકરાઓ જાવ તો એક પાણો લઈ આવ્યા, રાખજો બધા, એને શ્રીફળ વધારશે. છોકરાઓ દોડીને ગયા ને, ઓલો પાણો ઉપાડી આવ્યા, જે ના પાડતો ને એ તો આ મૂર્તિકાર પૂછે, ઓલા થોડા પૂછે. છોકરા રમતા રમતા લઈ આવ્યા ને રાખ દીધો. આખી જિંદગી બધા એના ઉપર નારિયેળ વધાર્યા, ને પછી ઓલો પથ્થર અંદર હતો એ હસવા માંડી ગયો, ને હર્ષના આંસુ આવી ગયા કે મેં એટલા ભલે ઘા ખાધા 1000 થી વધારે, પણ અત્યારે જો એકલું આલીશાન 20 લાખનું આ મકાન એમ એકલો રહું, લોકો મને પગે લાગે, ભોગ લગાડે, આરતી ઉતારે, એનો મતલબ છે કે મેં કષ્ટ સહન કર્યું. પ્રથમે નારજીતા વિદ્યા, 1 થી 25 વર્ષમાં જે ભણ્યો નથી એને કઈ કર્યું. તમારા બાળકોને 25 વર્ષ સુધી ભણાવો, કદાચ કરજ કરવું પડે તો કરજ કરો, કારણ કે તમારા દીકરાનું 10મું ને 12મું પાછું નહીં આવે, પૈસા પાછા આવશે, કરજ થયે તો કરજ ઉતરી જશે, પણ 10મું ને 12મું પાછું નહીં આવે. તમારા દીકરાઓને ભણાવો. એન્ડ ઓફ એજ્યુકેશન ઇઝ કેરેક્ટર, શિક્ષણનો અંત ચરિત્ર છે. ચરિત્ર નિર્માણ થાય, ભલે ભણીને ખેતી જ કરે, પણ ભણીને ખેતી કરશે, સુંદર ખેતી કરશે. ભણીને ભલે વેપાર જ કરે, વેપાર કરશે, સારામાં સારો વેપાર કરશે. જે પણ કંઈ કરે ભણીને કરે ને,
એનો વિશેષ પ્રભાવ હોય. અમે લોકો ભણીને વ્યાસપીઠ ઉપર બેઠા ને એટલે સારી કથા કરી શકીએ, આ કથાનો પ્રભાવ છે. પછી એગ્રીકલ્ચર ભણીને ખેતી કરતો હોય ને એમને ખેતી કરતો હોય એનો પ્રભાવ હોય કંઈ. તમારા બાળકોને ભણાવો એટલે તમારે તમારા દીકરાને મંદિરની અંદરનો પથ્થર કરવો કે મંદિરની બહારનો, જવાબ તો આપો કોઈ. અંદરનો કરવો હોય તો દીકરાઓને બહાર ભણવા મૂકવા હોય તો મૂકી દેજો. એમાં વિચાર ન કરતા કે ઓહો મારો એકનો એક દીકરો છે એ થોડો મોટો થઈ જાય આમ થઈ જાય તો એમ ન ચાલે. દીકરાને ભણાવવા માટે એટલે ભગવાન કૃષ્ણ સાબિત કરવા માંગે છે કે તમારે કંઈક બનવું હોય તો ભણવું પડે. ને પછી ભગવાન રાજનીતિ ભણ્યા છે એટલે ભગવાન મહાભારતના યુદ્ધમાં બધાને જીતા દીધા. ભગવાન પ્યોર રાજનીતિ ભણ્યા હતા. રાજનીતિના છ ગુણો છે, જે છ ગુણો યાદ કરી લઈ પાક્કા રાજકારણી બની જાય. છ ગુણોમાં પહેલો ગુણ છે સંધિ. રાજકારણી લોકોને સંધિ કરતા આવડવું, ક્યાં સમયે કોની અરે સમાધાન કરી નાખવું એ બરાબર આવડવું જોઈએ. પછી વિગ્રહ, પછી યાન, આસન, દ્વેદ અને આશ્રય. કોના સમયે કોનો આશ્રય લેવો એ કૃષ્ણ બરાબર જાણતા હતા. પછી તો જયારે ભણવાનું પૂરું થઈ ગયું ત્યારે ગુરુજી પાસે પગે લાગીને કહ્યું, ગુરુજી બોલો ગુરુ દક્ષિણામાં શું આપું. પણ ગુરુ દક્ષિણામાં ગુરુજી કઈ માગે એ પહેલા તો ગુરુજીના પત્નીએ કહ્યું કે થોડા સમય પહેલા અમે પ્રભાસ તીર્થ ગયા હતા સોમનાથ. પ્રભાસ તીર્થમાં અમારો દીકરો ડૂબીને મરી ગયો સમુદ્રમાં, એ મરેલો દીકરો પાછો લઈ આવો તો અમે સમજીએ કે તમે સાચા. અને આ મરેલો દીકરો લેવા માટે કૃષ્ણ પોતે અહીંયા પ્રભાસમાં આવ્યા. પ્રભાસમાં એક એક વાર નહીં, ત્રણ વખત આવ્યા છે કૃષ્ણ. ને જ્યારે અહીં પ્રભાસમાં આવ્યા એટલે સમુદ્રને પ્રાર્થના કરી કે ક્યાં છે ભાઈ મારા ગુરુનો દીકરો આપ પાછો. તો કે મારા પેટની અંદર પંચજન નામનો એક રાક્ષસ રહે છે, શંખના રૂપમાં રહે છે, એ તમારા ગુરુના દીકરાને લઈ ગયો ને અંદર ભગવાને પ્રવેશ કર્યો. આ પંચજન નામનો શંખમાં રાક્ષસ હતો એનો વધ કરીને એના પેટમાં જોયું તો દીકરો નહીં. અને પછી ધ્યાન લગાવીને જોયું તો ખબર પડી ગઈ યમ પાસે છે. ભગવાન યમ દ્વાર પાસે ગયા, યમને કહ્યું કે મારા ગુરુનો પુત્ર આપ. તો કે યમપુરીથી કોઈ પાછું આવતું જ નથી. કૃષ્ણે કહ્યું મારે ગુરુ દક્ષિણા આપી છે, મને આ દીકરો પાછો આપો. ને યમને પણ હારી જવું પડ્યું, એનું નામ કહેવાય કૃષ્ણ. યમથી પાછા લઈ આવ્યા ગુરુ પુત્ર, એ કૃષ્ણ છે. જો ગુરુના પુત્રને લઈ આવી શકે યમ દ્વારથી, આપણા પૂર્વજોનો ઉદ્ધાર ન કરી શકે? એટલે કૃષ્ણની કથા ભાગવત એવા માટે બધા પિતૃઓની પાછળ કથા કરે, પણ પહેલી વખત યાદવોએ આહીરોએ પોતાના વડીલોની સામે કરી જીવતા. આપણા વડીલો છે એને જીવતા જ કથા સંભળાવી દીધી. કે પછી તો કાલ રાત્રે કહેતા હતા ને વાહણામ બેહવું પડે, આમ એટલે વાહણામાં ન બેહવતા જીવતા મુક્તિની કથા એટલે ભાગવત કથા. અને પછી તો ગુરુજીએ આશીર્વાદ આપ્યા છે, છંદાસ્ય યાતયામાની ભવંતિહ પરત્ર ચ. આશીર્વાદ આપ્યા ગુરુજીએ કે જાઓ તમારી ભણેલી વિદ્યા તાજી રહો, તમે કોઈ દિવસ વિસ્મૃતિને ન પામો. એટલે આ બંને આવી રીતે ભણવા ગયા. ત્યાં એના એક મિત્ર મળ્યા જેનું નામ હતું સુદામા. સુદામા આપણે પોરબંદર થી ગયા હતા, બેની મિત્રતા પણ થઈ. અહીંયા ભણવાનું પૂરું થયું એટલે આ તરફ ઉદ્ધવજી વ્રજની યાત્રામાં જાય છે કે જાઓ તમે વ્રજની ભાઈ યાત્રા કરતા આવો. ને વ્રજની યાત્રામાં જાય ત્યારે આખા વ્રજના લોકોને જોયું તો એ વાત, લોકો બધા હતા બધા ઉદાસ. અને એ સમયે ઉદ્ધવ કૃષ્ણને જુએ છે ને કૃષ્ણ એકદમ મૂંઝાયેલા પડ્યા છે, ઉદાસ પડ્યા છે. કૃષ્ણ કેમ આમ છો, તમે તો અખિલ બ્રહ્માંડના માલિક છો. તો કે હું એવા માટો છું કે મને છે ને જ્યારે પણ માખણ જોઉં તો મને મારી માં યશોદા આવે, અને મને મારી માં યશોદા આવે ને. આ બધું મારું હતું ને ત્યાં રહી ગયું, મારી માં યશોદા મમતાની મૂર્તિ ત્યાં રહી ગઈ, મને મારું ગોકુળ યાદ આવે. નંદલાલાની માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. ઉદ્ધવને કહે છે નંદલાલા કે મારી માં મમતાની મૂર્તિ યશોદા તો રહી ગઈ છે ગોકુળમાં. સોના રૂપાના અહીં વાસણ સોના રૂપાના અહીં વાસણ મજાના
ખાની થાળી મારી રહી ગઈ ગોકુળ યશોદા યાદ આવી ને ઉદ્ધવ ને કહે કે ઉદ્ધવ, ગોપીઓ મારા વિરહ માં રડે છે, મારી મા રડે છે, મારા પિતા રડે છે, એક વાર એને જઈને સંદેશો આપી દઉં. અને એ સંદેશો લઈ અને જાય છે. છપન ભોગ અહી સ્વાદ ના ભરેલા, છપન ભોગ અહી સ્વાદ ના ભરેલા, માખણ ને મિશ્રે મારી રહી ગઈ ગોકુળ માં, સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી. અને આ ઉદ્ધવ સંદેશ લઈને જાય છે અને કહે છે, વૃષ્ણી નામ પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિત સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષા. આ વૃષ્ણી વંશ નો શ્રેષ્ઠ મંત્રી છે કૃષ્ણસ્ય દયિત સખા, કૃષ્ણ ના પાક્કા મિત્ર છે, બહુ પ્રિય મિત્ર છે. શિષ્યો બૃહસ્પતિ, બૃહસ્પતિ ના શિષ્ય છે અને સાક્ષાત બુદ્ધિ નો તેજ કુંજ છે. અને આ ઉદ્ધવ ગયા, ઉદ્ધવે જોયું તો સામેથી કહ્યું કે ઉદ્ધવ, તને કોઈ ધ્યાન નહીં આપે, તારા જ્ઞાનની કઈ કિંમત થશે નહીં. આના જીવનમાં પ્રેમની દીક્ષા આપવા માટે કૃષ્ણએ ઉદ્ધવને મોકલા છે, કહ્યું કે જાઓ જ્ઞાનની શિક્ષા દઈ આવો. પણ જ્ઞાનની શિક્ષા દેવામાં પ્રેમની દીક્ષા આપવાની હતી. જેવા આગળ વધે છે કહે કે તમને કોઈ બોલાવશે નહીં, લ્યો આ મારું પિતામર લઈ જાઓ, મારો મુકુટ લઈ જાઓ અને મારો રથ લઈ જાઓ, એનાથી તમને કોઈ બોલાવશે, બાકી તમારી સામે કોઈ નહીં. અને આ બધા બાળકો કેવા હતા, ગોપ બાળકોની સ્થિતિ, સવારમાં ઉઠી જે દિશા ઉપરથી રથ ગયો ત્યાં ઉભા રહી ગયા, હમણાં રથ આવશે, હમણાં રથ આવશે. અને એમ રાહ સવારના જોઈ સાંજે ન આવે ને એટલે બધાને કે કાનો આજે ન આવ્યો, એમ બધા કરે. અને આજે જોયો આમ રથ આવતા, તો કે આ તો કૃષ્ણ જ છે, મોર પીછ નો મુગુટ પીતાંબર. બે પાંચ મિત્રો સતાઈ ગયા, મધુમંગલ બિલવા મંગલ, તો સંતોષ કે કૃષ્ણ ને બોલાવો નથી. કેટલા દિવસ હોય, કેટલા દિવસ થી ગયો છે, જારીમાં સતાઈ ગયા, જયારે નજીક આવ્યો ને રથ, ત્યારે એમણે કીધું શ્રીહરિ. બધા કીધું શ્રીહરિ. નંદ બાબા કા ગૃહ કિસ તરફ હૈ, તો કે જો બરાબર વચ્ચે. તમે કોણ? કે મારું નામ ઉદ્ધવ છે, કૃષ્ણ નો સંદેશ લઈને આવ્યો છું. અને નંદ ભવન માં જયારે પહોંચે છે ને, ત્યાં તો નંદ અને યશોદા ની હાલત જુએ છે. યશોદા આજે પણ રડે છે ને આજે પણ પારણું ઝુલાવે છે. એ કોઈ અવાજ ન કરો, મારો કાનો ઉઠી જશે. હજી પણ બાળ લીલામાં છે. નંદ બાબાની સ્થિતિ પણ ગાંડા જેવી હતી. અને ત્યારે બંને વચ્ચે સંવાદ થાય, કહે કે શું કરે છે તમારા અચ્યુત. અચ્યુત શબ્દ એવા માટે વાપરો કે તમારો કૃષ્ણનું નામ અચ્યુત છે, જે કોઈ દિવસ ચ્યુત ના વચન આપીને ગયા છે, પણ તમારા કૃષ્ણ શું અમને મળવા નહીં આવે? અમારો લાલો અમને યાદ કરે છે કે નહીં? લાલો કહ્યું ને આને થયું કે આ નંદ બાબા એ ના, તમારો લાલો લાલો નથી, એ તો પરબ્રહ્મ પરમાત્મા છે, ચરાચર જગતને ચલાવવા વાળો છે. નંદ બાબાને થયું કે આ મારું માનશે નહીં. થોડીક વાતો કરીને પછી ગોપીઓને સંદેશ આપવો છે ને, તો ગોપીઓને સંદેશ આપવો, તો જાઓ આજે પણ રમણ રેતીમાં ગોપીઓ છે. અને આ ગોપીઓ કેવી હતી? કોઈ ગોપી અજગર નું રૂપ લે અઘાસુર બને, એક ગોપી કૃષ્ણ બને અઘાસુર, અજગર નો મોક્ષ કરતા હોય. કોઈ એક બતક બને, બીજી ગોપી કૃષ્ણ બને, બતક નો મોક્ષ કરતી એવી ગોપીઓ ભગવાનની બધી લીલાઓ કરે છે. ક્યારેક ગાયો જરાવે, કોઈ વાંસ લઈને ઉભા છે, કોઈ કૃષ્ણના ચિત્રો બનાવે, પણ એક ચિત્ર એવું નથી જેમાં કૃષ્ણના પગ હોય.
કારણ કે ગોપીઓને આજે પણ બીક છે કે ભગવાનના પગ દોસું ને તો આ કાનુડો ચિત્રમાંથી જતો રહેશે, આવો બધો ડર ને બધી ગોપીઓ ઉભી હતી. એની વચ્ચે જ્ઞાનનો સંદેશ લઈ અને જ્યારે ઉદ્ધવ જાય છે, 1000 ગોપીઓ વચમાં મહારાણી રાધારાણી હતા અને ત્યાં ઉદ્ધવ પહોંચે છે. અરે કહા ઉદ્ધવ ને જા કર કે મે મથુરા સે આયા હું, સુનાતા હું સંદેશ જો કૃષ્ણ કા મે સાથ લાયા હું, કે આત્મા શક્તિ હે અલગ જો નિર્ગુણ કહેલાતી હૈ, તો ફિર ક્યો મોહ વશ હોકર વૃથા ગુણ ગાતી હૈ. અરે વોહી મેરા દીકરાઓ એને કોઈ નજીક કે કોઈ દૂર, એ જન્મ કૃષ્ણ નો હોય ને એ શરીર નથી કૃષ્ણ, પરબ્રહ્મ પરમાત્મા. ગોપીઓ તમે શું ગાંડી થાય કૃષ્ણ લાલો લાલો કરીને રડો છો? કૃષ્ણ કોઈ સામાન્ય પુરુષ છે કે તમે એની પાછળ તમે રડીને કકડો છો? ને પછી ગોપીએ કહ્યું કે એમ તો કૃષ્ણ કોણ છે? આ ઉદ્ધવ નો મતલબ થાય ઊંચે ચડવાની ક્ષમતા એટલે ઉદ્ધવ. પણ તું જેને કે ને પરબ્રહ્મ પરમાત્મા એ કોણ છે? ગોપીએ કહ્યું નિરસ્વં ત્યજન દેહનિકા અકલ્પં નૃપતિં વ્રજા અધીત વિદ્યાચાર્યં ઋત્વિજો દત્ત દક્ષિણં. કહ્યું કે આ કાર્યો છે ને, આ તમારો કાનો કેવો છે? તમે જેને પરબ્રહ્મ પરમાત્મા કહો અમે એને કાર્યો કહે છે. એ જેમ જ્ઞાન મળી જાય શિષ્ય ગુરુને છોડી દે, એમ તમારો કાનો અમારી પાસેથી પ્રેમ લઈને બધું છોડીને જતો રહ્યો. જેમ પૈસા મળી જાય પછી કોઈ ગણિકા કોઈ પુરુષને છોડી દે, એમ કાનાએ અમને છોડી દીધી છે. જેમ દક્ષિણા મળી જાય પછી બ્રાહ્મણ યજમાનને છોડી દે, એમ તમારા કાનાએ અમને છોડી દીધી છે. અને જેમ પરાગ મળી જાય પછી ભમરો જેમ પુષ્પને છોડી દે, એમ તમારા કાનાએ અમને છોડી દીધી છે. જેમ પાનખર ઋતુ આવે ને પક્ષી વૃક્ષને છોડી દે, એમ તમારા કાનાએ અમને છોડી દીધા છે. જેમ ભોજન બાદ જાનઈ આવ્યો લગ્ન વિધિ છોડીને જતા રહે, એ મત તમારો કાનો અમને છોડીને જતો રહ્યો છે. ને આ કાનો કેવો કપટી છે! કાનો તો કપટી છે, એવો કપટી છે કે એના વિશે મારે શું શબ્દો કહેવાય. એમ કરી હજી કહેવાય કે ભમરો ઉડતો ઉડતો આવે અને જેવા ગોપીના પગમાં અડવા જાય ને ગોપી આડી આગી જતી રહે કે ભમરા માં સુષાંગ મારો સ્પર્શ ન કર, મને ખબર છે તું કાઢ્યો તારો માલિક કાઢ્યો ને તમે બધા ખોટા છો. ને એક ગીત ગાયું જેનું નામ છે ભ્રમર ગીત. મધુ પગીતા ભવન હો માં પ્રસંગે વિષપત્ન્યા ઉચરી ખોટા ખોટા પ્રણામ ન કર એ કેવા માંગે છે ઉદ્ધવને. પણ ભમરાને ટાંકીને કહે છે કે તું આ સમજાવાયો, તું એ ખોટો ને તારો માલિક ઓલો કાઢ્યો ખોટો જા. અને ઉદ્ધવ અને કૃષ્ણ બધાની આત્મા ઉદ્ધવ પાછો જ્ઞાન દેવા માંડે.
કે કૃષ્ણ બધાની આત્મા છે, અખંડ છે, અનંત છે, બોધરૂપ છે, ઇન્દ્રિયાતીત છે, સુષુપ્તિ જાગૃત અને સ્વપ્ન અવસ્થામાં પણ કૃષ્ણને ઓળખી ન શકાય એવા પરબ્રહ્મ પરમાત્મા છે. કીધું કે તમારા ને મારા હૃદયમાં વસે એ બ્રહ્મ કહેવાય, ઈ જ કૃષ્ણ છે. તો કે તમારા હૃદયમાં પણ કૃષ્ણ છે ને મારા હૃદયમાં, તો કે હા, એક બ્રહ્મ થઈને એક બ્રહ્મને ઉપદેશ આપશે. પછી તો મૌન થઈ ગયા. ને પછી એમણે કહ્યું છે કે યથા દૂર ચરે પ્રેષ્ટે મન આવિષ્ય વર્તતે શ્રેયાંચન તથા ચેત સન્નિકૃષ્ટે ક્ષિગોચરે. જેમ પતિ દૂર હોય ત્યારે એની પત્નીને પતિ પ્રત્યે જેમ વિશેષ પ્રેમ હોય ને, એમ કૃષ્ણનો વિરહ અમારા માટે જીજીવિષા બની ગયો છે. અને તમે એમ કહો કૃષ્ણથી અમે અલગ છીએ એમ માનો છો? જેમ સૂર્યથી કિરણ અલગ ન હોય એમ અમે પણ કૃષ્ણથી અલગ નથી. જેમ શબ્દથી અર્થ અલગ ન હોય એમ અમે કૃષ્ણથી અલગ નથી. જેમ પુષ્પથી સુગંધ અલગ ન હોય એમ અમે અલગ નથી. અને હે ઉદ્ધવ, જેમ ચંદ્રથી ચાંદની અલગ ન હોય ને એમ અમે કૃષ્ણથી અલગ નથી. પણ તમે કૃષ્ણ પરબ્રહ્મ પરમાત્માને કેમ મેળવો છો? ઉદ્ધવે કહ્યું કે અમે ધ્યાન લગાવી, ધ્યાન લગાવીને સમાધિમાં બેસીએ ને તય અમને કૃષ્ણ મળે. તો કે ધ્યાન લગાવવા માટે આંખ બંધ કરવી પડે કે નહીં? તમે આંખ બંધ કરીને સમાધિ લગાડો, અમે આંખ ખુલ્લી રાખીને સમાધિ લગાડીએ. કૃષ્ણના ગુણગાન ગાઈને ખુલ્લા આંખે સમાધિ છે. હું કહી શકું કે આહીર સમાજે 7 દિવસ સુધી અહીંયા ખુલ્લી આંખે સમાધિ લગાડી છે. આ શ્રોતાઓ છે ને, એ ખુલ્લું આંખના સમાધિ લગાવનારા સાધકો છે. તમે ખાલી શ્રોતા નથી, શ્રુતિ પરાયણા છો તમે. તમે શ્રુતિ ને ધ્યાનમાં રાખવાના સાધકો છો, ખુલ્લી આંખે સમાધિ. એટલે કહ્યું કે અમારે મોક્ષની પણ ઈચ્છા નથી. કદાચ અમારો જન્મ ગમે તે યોનિમાં થાય, પણ અમે જન્મ લઈને શુભ આચરણ કરીને કૃષ્ણની કથા ગાન કરતા રહીએ, અને એનાથી જો કદાચ કાનો પ્રસન્ન થાય, કૃષ્ણનું ગાન કરતા કરતા પ્રસન્ન થાય, તો એના ફળ સ્વરૂપે બસ એટલું જ આપે કે કૃષ્ણના ચરણમાં અમારો પ્રેમ એવો ને એવો. અરે કહા રાધા મે ઉદ્ધવ સે તુમ સંદેશા ખૂબ લાયે હો, મગર યે યાદ રખો પ્રેમ કે નગરી મે તુમ આયે હો. કે સંભાલો યોગ કી પૂંજી ના હાથો સે નિકલ જાય, કહી વિરહ કી અગ્નિ મે જ્ઞાન કી પોથી ન જલ જાય. અરે આ રીતે કહ્યું મંગલાલ ચરિતે દાને રતિન્દ્ર કૃષ્ણ ઈશ્વરે. અને આ રીતે કૃષ્ણ પરમાત્માએ આ ગોપીએ કહ્યું મંગલા મંગલા ચરિતે દાને રતિ ન કૃષ્ણ ઈશ્વરે, મારી રતિ કૃષ્ણમાં થાય. એટલે ગોપીઓએ કહ્યું કે અમે કથા ગાન કરતા રહી, મને એવું લાગે જેટલી પણ જેટલા કથાકારો છે એની પૂર્વજન્મના ગોપીઓ છે, કારણ કે એ જ કૃષ્ણનું ગાન કરી શકે. ને છેલ્લે શું માંગ્યું? આ વાત સાંભળીને કે અમે ખુલ્લી આંખે સમાધિમાં છીએ, અને કદાચ અમે ગમે યોનિમાં જન્મ લઈએ, અમે ભગવાનના ગાન કરતા રહે એનાથી ભગવાન કદાચ પ્રસન્ન થાય ને, તો કૃષ્ણમાં પ્રેમ વધે, બીજું કઈ જોતું નથી. એટલે પગમાં પડી ગયો, પગમાં પડી અને બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે કૃષ્ણ જો આપવું હોય તો, એક રાધાજી આપવું હોય તો મને પ્રેમની દીક્ષા આપો. અને પ્રેમની દીક્ષા માંગી છે. અરે સુના જબ પ્રેમ કા ઉતરેગ ઉદ્ધવ કી ખુલ ગઈ આંખે, પડી થી જ્ઞાન કી મંદ કી ધૂલ જિન મે એ ધૂલિયા કે, વા રોમાંચ તન મે બિંદુ આંખો વે નિકલાયા, મેરે શ્રી રાધિકા કે પદ પર યહ ગુરુ મંત્ર પાયા. કારણ કે સવાર માં આપણે ધૂન બોલીએ છીએ ને, રામ નામ દેતા હે સબકો આરામ,
सबको आया प्रेम मुदित मन से कहो राम 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 नाम देवाने सबको आना सबको आना प्रेम मुदित मन से को राम राम भगवान नाम से ने आराम आप देता है सबको आरा सबको आरा प्रेम मुदित मन से को राम राम परम गोप्य परम इष्ट मंत्र राम नाम 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 काशी मरत मुक्त करत एक राम પોણા બે સુધી કથા લઈને પછી કથા વિરામ રાખી દઈશ ધૂન બોલીને આપણે જયારે જાન આવશે સામૈયા કરવા જવું જાન આવશે ચાર વાગે જાન આવશે લગ્ન થશે અહીં લગ્ન પૂરા થઈ જાય પછી 5 વાગે આરતી કરશું એટલે આ 151 યજમાનોને ફરજિયાત યાદવોને ફરજિયાત અને કાલ કથા 12:30 વાગે વિરામ લઈ જશે કાલે 12:30 વાગે કથા વિરામ લઈ જશે કાલ આપણી પાસે છેલ્લો દિવસ છે આ કથાનો ફરી ભાલકાનું સાનિધ્ય મળશે નહીં એટલે ભાલકાનું સાનિધ્ય મેળવવા માટે આજે તમને બપોરે અત્યારે 10 મિનિટ પછી તમને મુક્ત કરી દેવામાં આવશે ભોજન કરી અને જાનમાં પેલા જમણવાર આપી દેવાનું છે આપણે જમણવાર આપી દઈએ પેલા અને પછી આપણે જાનમાં ભગવાન લગ્ન માણશું એટલે અત્યારે જ કથાને વિરામ આપી દઈએ બરાબર એટલે 4 વાગે આપણે બરાબર એ કથા સુધી પહોંચશું અત્યારે ભલે રિયા વૃંદાવનમાં ઉદ્ધવ ને ગોપીઓ ચર્ચા કરે બરાબર 4:30 વાગે તમે અહીં આવી જાજો 2 મિનિટ માટે ભગવત નામનો આશ્રય લઈ લેશું 2 મિનિટ માટે ભગવાનનું નામ રંગ રંગ પાંડુરંગ ભક્તિ રંગ વિઠ્ઠલા 51 ગાડા છે 50,000 લોકો છે એટલે 4 વાગે તો અમારે ડાયાબિટીસ વાળા છે 3 જણા ડાયાબિટીસ વાળા છે બાકી તો 5 વાગ્યા સુધી કથા ચલાવું અને તમને પણ કઈ થઈ જાય એટલે ભોજન પછી ભજન રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા રક્ષ્મણી સમેત રક્ષ્મણી સમેત ભગવાન પ્રત્યેનો પ્રેમ સમર્પિત કરવા આવ્યા હોય
रंग रंग पांडु रंग भक्ति रंग विठला रंग रंग पांडु रंग भक्ति रंग विठला रंग रंग पांडु रंग भक्ति रंग मैंने सामान्य कथा सुधी पहुंचा दी दो आया कृष्ण ઉપર પછી જરાસન ચડાઈ કરે છે અસ્થિ અને પ્રાપ્તિ નો પિતા જરાસન ચડાઈ કરે છે ભગવાન મથુરા છોડીને દ્વારિકા અવતારે છે અને પછી દ્વારિકામાં બલદેવજીના લગ્ન થાય રેવતી સાથે અને કુંડિનપુરથી ભીષ્મક પત્ર ભીષ્મકની દીકરી રુક્ષ્મણી પત્રક મોકલે છે અને ભગવાન આ પત્ર વાંચી અને રુક્ષ્મણી સાથે લગ્ન કરી અને સીધા જ આવી જાય છે એને ત્યાંથી અપહરણ કરીને લઈ આવે ને પછી દ્વારિકામાં આવીને માધવપુરમાં જાનૈયાઓ પણ દ્વારકાવાળા થાય ને માનૈયા પણ દ્વારકાવાળા થાય એટલે માધવપુર નો માનવો ને જાદવપુર ની જાળ એ બરાબર 4:30 વાગે રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા રંગ રંગ પાંડુ રંગ ભક્તિ રંગ વિઠ્ઠલા જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે વન વિહારી લાલ